હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2ની અંદર અભ્યાસ કરતા મારા બેઝિક ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ આવે છે, કોમ્પ્યુટર બ્રાન્ચ હોય, ઈસી બ્રાન્ચ હોય, આઈસીટી બ્રાન્ચ હોય, એની અંદર જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છે. જે આ વિડીયોની અંદર હું તમને સુપર 30 ક્વેશ્ચન એવા આપીશ કે આ 30 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરીને જવાના છો તો તમારું આખું પેપર એમાંથી ડિઝાઇન થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન વિથ આન્સર એની ગણતરી છે, કઈ રીતના ક્વેશ્ચન લખવાના છે, કઈ રીતના રિપ્રેઝન્ટ કરવાનું છે, એ દરેક વસ્તુ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. ઓલરેડી મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં તમને આપી ચૂક્યો છું, એનો વિડીયો પણ મેં અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો જોયું નથી તો ફટાફટ જોઈ લેશો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે ડિજિટલના દરેક ચેપ્ટરના આપણે વિડીયો અપલોડ કરેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એક એક ટોપિક આપણે કવર કર્યો છે, એક પણ ટોપિક બાકી નથી, તો એ વિડીયો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક ક્લિયર કરવા માટે. તો એ વિડીયોની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે. આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, એ વોટ્સઅપ ગ્રુપની અંદર તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સ્ટડી રિલેટેડ મેળવી શકો છો. તો તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો આ જે લિંક છે વોટ્સઅપ ગ્રુપની એ શેર કરી દેશો. બીજું ખાસ આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ચેપ્ટરના મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે, એટલી વસ્તુ તમારે પરફેક્ટલી કરી લેવાની છે તો એના બહારનું પેપર આવવાનું નથી, એ મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ દરેક વસ્તુની પીડીએફઓ છે, પેપર્સ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિથ આન્સર, બધી જ વસ્તુ કોર્સની અંદર અપલોડ છે. તો કોર્સ હજી સુધી પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે આપણે વન બાય વન આપણે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 30 ક્વેશ્ચન એવા છે, 30 ક્વેશ્ચન કે હું આ 30 ક્વેશ્ચન જે તમને અહીંયા બતાવવાનું છે મોસ્ટ આઈએમપી, એ બધા જ તમારા જીટીયુના પેપરમાં હશે. આખું જીટીયુ આ ક્વેશ્ચન તૈયાર કરી લે, આખું જીટીયુનું પેપર એમાં જ આવવાનું છે, એ ગેરંટી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ એક રિક્વેસ્ટ છે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને વિદ્યાર્થી મિત્રો જેથી દરેક વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે અને સારા એવા માર્ક્સ મેળવી શકે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ કરતા હોય છે કે સર આટલું હું કરી લઈશ તો પાસ થઈ જશે. ભાઈ પાસ તો 100% થઈ જશો, સારા એવા માર્ક્સ આવશે, નો ટેન્શન, આટલી વસ્તુ ખાસ કરી લેજો. ઓકે ક્લિયર. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો અહીંયા મને ડેસિમલ નંબર આપવામાં આવ્યો છે, પહેલું કન્વર્ટર પૂછાવવાનું છે, ડેસિમલ નંબર આપવામાં આવ્યો છે. હવે અહીંયા કન્ફ્યુઝન એવું હોય છે કે આ રીતનો ક્વેશ્ચન નહીં આવે, ઘણી વખતે ક્વેશ્ચન આ રીતનો આવતો હોય છે. સપોઝ કે ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો છે, આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે, ડેસિમલ ટુ 73 ડેસિમલ ને બાઇનરીમાં કન્વર્ટ કરો. તો આ થઈ ગયું કન્વર્ટ બાઇનરી. પછી ડેસિમલને ઓક્ટલમાં કે ડેસિમલને હેક્ઝામાં, મેં ત્રણે ત્રણ સ્વરૂપ અહીંયા લઈ લીધા છે. તો ડેસિમલને બાઇનરીમાં કન્વર્ટ કરવો હોય તો જે ડેસિમલ નંબર આપ્યો છે એ નંબર લઈ લઈએ 73, અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દઈશું, 3 દુ 6, 6 દુ 12, રિમાઇન્ડર 1. ઓકે, પછી અહીંયા 18, 2 એકા 2 અહીંયા 8 દુ 16, રિમાઇન્ડર 0, 9 દુ 18, રિમાઇન્ડર 0, 4 દુ 8, રિમાઇન્ડર 1, 2 દુ 4, રિમાઇન્ડર 0, 2×1, રિમાઇન્ડર 0, અને આ 1 એટલે આનો આન્સર થઈ જશે. આન્સર લખવા જઈએ તો આનો આન્સર આવશે નીચેથી ઉપર, એટલે 1001001, આ થઈ ગયો એનો આન્સર. તો આ થઈ ગયું કન્વર્ટર, શું થઈ ગયું, ડેસિમલ ટુ બાઇનરી. ઓકે, ઘણી વખતે તમને ડેસિમલ નંબર આપી દીધો હોય, ડેસિમલ નંબર આપ્યો છે અને ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું કીધું છે, તો 8 વડે મલ્ટીપ્લાય કરવાના. તો ડેસિમલને ઓક્ટલમાં કન્વર્ટ કરવું છે વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ડેસિમલ નંબરને જેનમાં કન્વર્ટ કરવું એના વડે મલ્ટીપ્લાય કરી દો. ચલો 8 વડે મલ્ટીપ્લાય, 8×9=72, રિમાઇન્ડર 1, 8×1=8, રિમાઇન્ડર 1, અને આ 1 અહીં આવી જશે એટલે તમારો શું થઈ જશે, આનો આન્સર થઈ જશે, તમારો આન્સર આનો થશે 111. ઓકે ક્લિયર. ચલો એના પછી આ થઈ ગયો કયા બેઝમાં, ઓક્ટલ બેઝ થઈ ગયો, આન્સર ઓક્ટલ બેઝમાં થઈ ગયો.
હવે સપોઝ ધારી લો કે તમને જે નંબર આપ્યો છે 73 ડેસિમલ છે, એને હેક્સામાં કન્વર્ટ કરવો છે. તો હેક્સામાં કન્વર્ટ કરવો હોય તો હેક્સામાં કન્વર્ટ કરો તો 16 વડે મલ્ટીપ્લાય કરીશું. ઓકે ચલો 16 વડે મલ્ટીપ્લાય કરી લે, 16 નું ટેબલ આવરવું જરૂરી છે. ઓકે તો 16 વડે મળી, 16 પંચા 80 થઈ જશે, 16 ચોક 64 4 વડે થઈ જશે, એટલે 16 ચોક 64 થઈ જશે. ઓકે ચલો 64 છે તો તમે સિમ, હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર કેલ્સીનો યુઝ કરી શકીએ છીએ? યસ ઓફકોર્સ કરી શકો છો, સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો. રિમાઇન્ડર વધશે 9, આ રિમાઇન્ડર 9 અને આ 4 અહીંયા આવી જશે, એટલે આનો આન્સર થશે, આનો આન્સર થશે 49. આ થઈ ગયો ડેસિમલ નંબર, સોરી હેક્સા ડેસિમલ નંબર. તો આ રીતના કન્વર્ટ કરવાના હોય છે. ઓકે તો આ ટાઈપનું કન્વર્ટર, ગમે તે કોઈ કન્વર્ટર, 2-3 કન્વર્ટર પૂછાવાના છે તો બધા જ કન્વર્ટર તમારે પરફેક્ટલી કરી લેવાના છે, એક પણ કન્વર્ટર બાકી રાખવાનું નથી. કારણ કે 18 માર્ક્સનું ચેપ્ટર છે એટલે મોસ્ટલી તમારા 2-3 કન્વર્ટર તો જીટીયુના પેપરમાં હશે, હશે ને હશે, કમ્પલસરી હશે. ક્લિયર? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એના પછીનો. તો અહીંયા બાઇનરી નંબર આપ્યો છે, હવે બાઇનરી નંબરને મારે પહેલા ઓક્ટલમાં ફેરવવો છે. તો બાઇનરી નંબરને ઓક્ટલમાં ફેરવવો છે, 101011 બાઇનરી છે, ઓક્ટલમાં ફેરવવો છે. તો જે બાઇનરી નંબર આપ્યો છે એ 3 બીટના ગ્રુપમાં લખી નાખીએ. ચલો 3-3 બીટના ગ્રુપમાં લખી નાખ્યો. હવે આની વેલ્યુ શું થશે? 011 એટલે આની 1 હોય, આ 2 હોય અને આ 4 હોય. તો આ થઈ ગયો 3, આ થઈ ગયો મારો 4 ને 5 નંબર. તો આ થઈ ગયો 5-3 ઓક્ટલ નંબર તૈયાર. આ થઈ ગયો મારો આન્સર, ઓક્ટલ નંબર થઈ ગયો. હવે મારે ડેસિમલમાં ફેરવવો હોય તો એની રીત થોડી જુદી છે. 101011 સ્ક્વેર, એને મારે ફેરવવો છે ડેસિમલમાં. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈ પણ નંબરને ડેસિમલમાં ફેરવવો હોય, ડેસિમલમાં ફેરવવો હોય તો એના બેઝ વડે, એનો પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો હોય છે. તો પહેલાં જે નંબર આપ્યો છે, પહેલાં નંબર ગણી લો કેટલા નંબર છે, કેટલા ડિજિટ છે. 1, 2, 3, 4, 5, 6 ડિજિટ છે. તો એક ડિજિટ ઓછો કરીશ એટલે હું પહેલો જે આ 1 છે એને શું કરીશ, 1×2^5 જેટલા પણ નંબર હોય એનાથી એક ડિજિટ ઓછો કરી અને બેના પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો. ઓકે આ બધી જ રીતો મેં બતાવેલી છે, એ ગ્રુપમાં પણ મૂકેલી છે, આપણા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંકો મૂકેલી છે, એ ખાસ નંબર સિસ્ટમ ચેક કરી લેજો. ચલો એના પછી 0×2^4, પછી 1×2^3, પછી 0×2^2, 1×2^1 અને લાસ્ટ છે 1×2^0 થઈ ગયું. ઓકે હવે અહીંયા 1, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 અહીંયા 32 આવશે, આ પત્તો 0 થઈ જશે. 2 દુ 4, 4 દુ 8, આ પત્તો 0 થઈ જશે. પછી અહીંયા 1×2 અને અહીંયા 1×1. ઓકે 32 + 8 + 2 = 41, 42 ને 43. તો આ થઈ ગયો ડેસિમલ નંબર તૈયાર મારો, 43 નંબર. તો આ રીતના ડેસિમલ નંબર પણ કન્વર્ટ કરી શકો છો. બાઇનરી નંબર આપ્યો હોય ડેસિમલમાં કન્વર્ટ કરવો છે તો આ રીતના કન્વર્ટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે લાસ્ટ ત્રીજા નંબરનું મારે કન્વર્ટર કરવું છે. કયો નંબર આપ્યો છે? 3rd નંબરનું કન્વર્ટર આપ્યું છે, બાઇનરી નંબર આપ્યો છે. ચલો બાઇનરી નંબર 101011 બાઇનરી નંબર છે, શામાં કન્વર્ટ કરવું છે? હેક્ઝામાં કન્વર્ટ કરવું છે. તો હેક્ઝા 4 બીટનો બનેલો છે, 4-4 બીટના ગ્રુપ પડીશું. અહીંયા પહેલાં 4 બીટનું ગ્રુપ 1101, પછી 01, 2 એક્સ્ટ્રા 0 મૂકી દઈશું. ચલો આ હેક્ઝા નંબર, નંબરનું ડેસી શું થશે, પહેલું બીટ હોય એનો 1 હોય, 2 હોય, 4 હોય અને 8 હોય. તો 8 ને 2 10, 10 ને 11, 11 એટલે કહેવાશે બી કહેવાશે. ચલો અહીંયા ખબર છે ને, એ તો ખબર છે ને, એ બરાબર શું કહેવાય, 10, બી એટલે 11, સી એટલે 12, ડી એટલે 13, ઈ એટલે 14 અને એફ એટલે 15. ઓકે ચલો આની વેલ્યુ થઈ જશે 2, એટલે આનો નંબર આવશે 2B, આનો હેક્સાડેસિમલ નંબર આવી જશે 2B. ઓકે તો આ ટાઈપનું કન્વર્ટર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ કન્વર્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે, એકવાર પ્રેક્ટિસ કરી લેજો કારણ કે કન્વર્ટર મોસ્ટલી પૂછાવાના છે. ક્લિયર? ઓકે ચલો એના પછીનું નેક્સ્ટ કન્વર્ટરની વાત કરી દઈએ. હવે ઓક્ટલ નંબર આપી દીધો છે,
શું આપ્યો છે? ઓક્ટલ. ચલો પહેલો જે કન્વર્ટર છે ઓક્ટલ આપી દીધું છે, ઓક્ટલ ને મારે ફેરવવું છે બાઇનરીમાં, તો ઓક્ટલ નંબર 702 ઓક્ટલ નંબર છે બાઇનરીમાં કન્વર્ટ કરવો છે. તો પહેલો જે ઓક્ટલ નંબર આપ્યો છે 70 અને 2, ચલો બાઇનરીમાં 3 બીટમાં નંબર 010 લખાય ને ભાઈ, પહેલાનું 1 હોય 2 હોય અને 4 હોય, યાદ છે? ઓકે ચલો, 0 ની વેલ્યુ 3 બીટમાં શું થશે 000 અને 7 ની વેલ્યુ શું થશે 111, તો 111000010 આ થઈ ગયો મારો બાઇનરી નંબર. ઓકે બાઇનરી નંબર થઈ ગયો, ડોક્ટલ ટુ બાઇનરી આ રીતના કન્વર્ટ કરવાનું છે, ક્લિયર? ચલો નેક્સ્ટ કન્વર્ટર શું કીધું છે? નેક્સ્ટ કન્વર્ટર છે મારું ઓક્ટલ નંબર આપેલો છે કન્વર્ટ કરવો છે મારે, સોરી ઓક્ટલ નંબર છે કન્વર્ટ કરવો છે 10 બેઝની અંદર, તો કોઈ પણ 10 બેઝમાં કન્વર્ટ કરવો હોય તો એના બેઝ વડે પાવરનો મલ્ટીપ્લાય કરવાનો. એટલે સમજી લો કેટલા ડિજિટ છે, 1 2 3 ડિજિટ છે, એટલે અહીંયા થશે 7×8^2, એક ઓછો કરી દેવાનો. જો આના આગળ આપણે શું કર્યું હતું, બાઇનરીના અહીંયા 6 ડિજિટ હતો તો બાઇનરી હતો તો 2 નો પાવર લીધો, અહીંયા શું છે ઓક્ટલ છે તો ઓક્ટલ નો પાવર લઈશું. ઓકે 0×8^1 +2×8^0. ઓકે ચલો અહીંયા 7 8 8 64, આ તો 0 થઈ જશે અને કોઈપણની 0 પાવર એટલે કિંમત 1 થશે. 64 64×7 4 4 8 +2 એટલે 4 5 0, આ થઈ ગયો મારો ડેસિમલ નંબર રેડી. આ થઈ ગયો ડેસિમલ નંબર. તો આ રીતનો ડેસિમલ નંબર કન્વર્ટ કરી શકાય સામાંથી, ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્ટર, ક્લિયર? ચલો લાસ્ટ કન્વર્ટર આપ્યું છે, ઓક્ટલ નંબર આપ્યો છે, આને કહેવાશે ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ. ઓક્ટલ નંબર આપ્યો છે 702, એને મારે કન્વર્ટ કરવો છે હેક્ઝામાં. તો પહેલાં સૌ પ્રથમ ઓક્ટલ નંબરને હું બાઇનરીમાં કન્વર્ટ કરીશ. સામાં કન્વર્ટ કરીશ? બાઇનરીમાં. ચલો 010 આની વેલ્યુ થશે 000, આની વેલ્યુ થશે 111. આ નંબર થઈ ગયો બાઇનરી, ક્લિયર? બાઇનરીમાં. હવે બાઇનરી નંબર જે છે એના 4 4 બીટના ગ્રુપ, એટલે આ 4 બીટનું ગ્રુપ 0100 અને આ 4 બીટનું ગ્રુપ 0011 અને અહીંયા એક તમારું શું થશે, એક વધશે એટલે 1 અને 1 2 અને 3 એક્સ્ટ્રા 0 આવી જશે. ચલો આની વેલ્યુ થશે 2, અહીંયા 8 ને 4 12 અને આની વેલ્યુ 1, 12 એટલે થશે એ એટલે 10, બી એટલે 11 અને 12 એટલે સી. તો આનો નંબર થશે 1C2 હેક્સાડેસિમલ નંબર. સરથી સમજો, ઓક્ટલ નંબર આપ્યો છે એને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરી દો, બાઇનરીના 4 4ના ગ્રુપ બનાવો, અહીંયા એક જ બીટ છે એટલે એક્સ્ટ્રા 3 0 મૂકી શકીએ અને પછી એની વેલ્યુ લખી નાખો, ક્લિયર? એકદમ ઇઝી વસ્તુ છે. તો આ થઈ ગયો ઓક્ટલ ટુ હેક્સા. ઓકે ક્લિયર? એની ડાઉટ આની અંદર ઓક્ટલ ટુ હેક્સા આ રીતના કરવાના છે. આ બધા જ કન્વર્ટર હું અહીંયા બતાવી દઉં છું, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્વર્ટર છે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ આપી દીધો છે, હેક્સા નંબર આપી દીધો છે. હવે હેક્સાને બાઇનરીમાં કન્વર્ટ કરવો છે તો ઈઝી વસ્તુ છે, પહેલા હેક્સા ટુ બાઇનરી. ચલો બાઇનરીની અંદર તો શું થશે, હેક્સા નંબર આપ્યો છે 3A1B. ચલો એ એટલે એ એટલે 10, 11 એટલે 12 અને 12 એટલે બી એટલે 11, બી એટલે 11. ચલો 3ની વેલ્યુ શું થશે બાઇનરીમાં, તો 0011, 10ની વેલ્યુ 8 ને 2 10, 11ની વેલ્યુ 8 10 અને 11. ઓકે એટલે બાઇનરી નંબર 00111010101, આ થઈ ગયો બાઇનરી નંબર રેડી. હંમેશા હેક્ઝા 4 બીટનો બનેલો હોય, કેટલા બીટનો બનેલો હોય, 4 બીટનો હોય, ક્લિયર? ઓકે નેક્સ્ટ કન્વર્ટર હેક્ઝા ટુ ઓક્ટલ ઇઝી છે. ચલો હેક્ઝા ટુ ઓક્ટલ એટલે ફરીથી આપણે હેક્ઝા નંબર આપ્યો છે, હેક્ઝાને ઓક્ટલમાં કન્વર્ટ કરવો છે. તો હેક્ઝા નંબર શું છે 3A1B, એને બાઇનરીમાં, તો બાઇનરીના પહેલા શામાં ફેરવીએ, બાઇનરીમાં ફેરવીએ. ચલો બાઇનરીમાં શું થશે, હાલ ફેરવ્યો, આ બાઇનરી નંબર શું થશે, બાઇનરી શું થશે 0011 1010, પછી 1010. ઓ અહીંયા માય મિસ્ટેક, 1 રહી ગયો છે, 1 રહી ગયો છે,
વેટ વેટ એન્ડ વાંચો, આવું ઉતાવળમાં થઈ શકે છે, ધ્યાન રાખવાનો, કારણ કે બહુ નાનો નંબર બની ગયો. વન નું વેલ્યુ રહી ગઈ છે, ચલો વન ની વેલ્યુ શું થશે? 0001. ઓકે, એટલે આ થઈ ગયું 0011100100011011, આ બાઇનરી નંબર. ચલો હવે બાઇનરી નંબર, આનો બાઇનરી નંબર લખીએ, શું થશે બાઇનરી નંબર? તો 0011 પછી 1010 પછી 0001 અને આનો થશે 1011 થઈ ગયો. હવે ઓક્ટલમાં કન્વર્ટ કરવો હોય તો ત્રણ ત્રણ બીટના ગ્રુપ પાડવા પડે, કેટલાના? ત્રણ ત્રણના. તો આ ત્રણનું આબાથી સ્ટાર્ટ કરીએ, રાઈટ હેન્ડ સાઈડથી ત્રણનું ગ્રુપ, આ ત્રણનું ગ્રુપ, આ ત્રણનું ગ્રુપ, આ ત્રણનું ગ્રુપ, અહીંયા ત્રણનું, અને એક્સ્ટ્રા બે ઝીરો એડ કરવા પડશે. ચલો આ ત્રણના ગ્રુપની વેલ્યુ શું થશે? બે ને ત્રણ, અહીંયા થ્રી, અહીંયા શું થશે? ઝીરો, અહીંયા ફોર ને ફાઈવ, અહીંયા થ્રી અને ઝીરો. તો નંબર થશે 0355033. આ થઈ ગયો ઓક્ટલ નંબર. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો હેક્ઝા નંબર આપ્યો હોય, ઓક્ટલમાં કન્વર્ટ કરવો હોય, તો હેક્ઝાને પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરો અને બાઇનરી નંબરનું ઓક્ટલ કન્વર્ટ કરો. ઓકે, આ વસ્તુ ફોલો કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. ચલો એના પછી નેક્સ્ટ મને આપ્યો છે, ઓક્ટલ નંબર આપ્યો છે, સોરી હેક્ઝા નંબર આપ્યો છે, હેક્ઝાને ડેસિમલમાં કન્વર્ટ કરવો છે. તો હેક્ઝા નંબર શું છે? 3A1B. તો આને મારે સામા કન્વર્ટ કરવો છે ડેસિમલમાં, તો કેટલા બીટ છે? 4. હવે કોઈ પણ ડેસિમલ નંબરને કન્વર્ટ કરવો હોય તેના બેઝના પાવર વડે મલ્ટીપ્લાય કરવાનો, એક પાવર ઓછો થઈ જશે, એટલે 3×16^2 પ્લસ એ, એટલે 10×16^2 પ્લસ 1×16^1 પાવર, અને બી એટલે 11×16^0 પાવર. ચલો 16 નો ક્યુબ એટલે થશે 3×4 0 9 6 10, 16 નો ક્યુબ, 16 નો સ્ક્વેર 256 પ્લસ 1×60 11×1 શૂન્ય પાવર 1 થઈ જશે. ચલો અહીંયા થશે 3×12 288 2560 60 અને 11. ચલો પ્લસ 25×60 પ્લસ 16 પ્લસ 11 એટલે જવાબ આવશે 14875. આ નંબર આવી ગયો ડેસિમલ નંબર. ઓકે, ગણતરી ખાસ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. તો આ બધા થઈ ગયા મારા કન્વર્ટર, એક પણ કન્વર્ટર બાકી નથી. કોઈ પણ કન્વર્ટર પૂછી શકે છે, તો તમને એક પણ કન્વર્ટર એવું ના હોવું જોઈએ કે તમને ના આવડતું હોવું જોઈએ. ક્લિયર? કન્વર્ટર તૈયાર કરશો એટલે તમારા, સમજી લો, ઓછામાં ઓછા 6 થી 7 માર્ક્સ ફાઇનલ થઈ જશે, એ ગેરંટી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું, જેથી આપણા જેટલા પણ ફ્રેન્ડ્સ મિત્રો છે એ બધાને હેલ્પફુલ થઈ શકે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. અને કઈ કોલેજના છો, કઈ બ્રાન્ચના છો, એ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાની છે. ક્લિયર? ઓકે, હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એડિશન આવી ગયા. ચલો એડિશન માટેનું, એડિશનનો પૂછી શકે છે. તો જે નંબર આપી દીધો છે લઈ લઈએ 101101 પ્લસ, અહીંયા છે 11011. હવે એનું એડિશન 1+1 0 ક્વેરી 1 0+1 1 1+1 0 ક્વેરી 1 1+1 0 ક્વેરી 1 1+1 0 ક્વેરી 1 આવી ગઈ. અને અહીંયા 0+1 1 1+1 1+0 1+0 1 1+1 0 ક્વેરી 1 1+1 0 ક્વેરી ક્યાં આવશે? 1 આગળ આવી જશે. તો આ થઈ ગયો મારો આન્સર. હવે ઘણી વખતે તમને થોડું ઓડ પૂછતા હોય છે, કઈ રીતના હોય છે, આ રીતના ધ્યાન રાખજો. તો હિન્ટ આપી દઉં છું, બાઇનરી આપ્યો હોય, અહીંયા 101 આપ્યો હોય અને આન્સર ઓક્ટલમાં પૂછ્યો હોય, તો પહેલાં તમે બાઇનરીનું એડિશન કરી દો, આ રીતના બાઇનરી નંબર આવે, અને પછી એનું ઓક્ટલમાં કન્વર્ટ કરી દો, હેક્ઝામાં કરો, જેમાં આન્સર પૂછો એમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર આવડશે વિદ્યાર્થી મિત્રો? ઘણી વખતે તમને આ રીતના પૂછ્યું છે. ચલો આ હોમવર્ક, આનો આન્સર આપવાનો છે, કેટલો આવે છે. બીજું હોમવર્ક આપું છું તમને, આ રીતના પૂછ્યું છે 3-7 ઓક્ટલ છે, આ નંબર ડેસિમલ છે,
ઓકે. અને અહીંયા પૂછ્યું છે આન્સર, તો કાં તો આને તમે બાઇનરીમાં ફેરવી નાખો અને પછી આન્સર આપી દો. આ બીજું હોમવર્ક, ચલો મને રિપ્લાય આપવાનો છે તમારે, ક્લિયર? ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના કન્વર્ટર પૂછી શકે છે કન્ફ્યુઝ કરવા માટે, આને કહેવાય ટ્વિસ્ટ કર્યું, ક્લિયર? ઓકે ચલો, એના પછી નેક્સ્ટ જોઈ લઈએ. માઇનસ આપી દીધો છે, સબટ્રેક્ટર આપી દીધો છે, તો અહીંયા 1011 માઇનસ 0101, ચલો 1 માંથી 1 જશે તો 0, 1 માંથી 0 જશે તો 1, 0 માંથી 1 નહીં જાય, અહીંયા બોરો લઈ લઈશું, અહીંયા 2 માંથી 1 જશે તો 1, અને આ 0 એમ નહીં, તો આ આન્સર થઈ ગયો મારો 0110, આ બાઇનરી આન્સર. ઓકે, તો આ રીતનો તમને શું પૂછી શકે છે, સબટ્રેક્ટર પૂછી શકે છે, બાદબાકી પૂછી શકે છે, ક્લિયર? તો ખાસ આવડવી જરૂરી છે. એના પછી તમને મલ્ટિપ્લિકેશન, ચલો મલ્ટિપ્લિકેશનની અંદર વાત કરી લઈએ, તો મલ્ટિપ્લિકેશન જે નંબર આપ્યો છે લઈ લઈએ, હવે અહીંયા 1010 આપી દીધો છે અને અહીંયા 11 આપ્યો છે, તો આ ફર્સ્ટ 1 લઉં છું તો એના પાછળ એક એક્સ્ટ્રા 0 મૂકી દઈશ, 0101, ચલો 101, સોરી 0101, ઓકે, અહીંયા એડિશન થઈ જશે, 0 + 0 = 0, 1, આ 1, આ 1 અને આ 1, આન્સર થઈ ગયો. ઘણી વખતે અહીંયા પોઈન્ટ આપ્યો ને અહીંયા પોઈન્ટ વાળો હોય, તો પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, 2 ડિજિટ છે, પોઈન્ટ પછી 1 ડિજિટ છે, એટલે ટોટલ 3 ડિજિટ, 1, 2, 3 ડિજિટ, જો પોઈન્ટ આપ્યો હોય તો પોઈન્ટ આ રીતના કરી દેવો, ના આપ્યો હોય તો ડાયરેક્ટ પોઈન્ટ વગરનો થઈ જશે. પોઈન્ટ અંદર આપેલો હોય તો પહેલા ઇગ્નોર કરવાનો, આ રીતના એડિશન કરી દેવા, પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે આના બેનેનો સરવાળો, અને એટલા પોઈન્ટ રાઇટ હેન્ડ સાઈડથી તમારે પોઈન્ટ ટિક કરી દેવા, એ તમારો આન્સર. તો આ રીતનો એડિશન, સબટ્રેક્શન અને મલ્ટિપ્લિકેશનમાંથી એક કરી લેવા, ડિવિઝન નહીં કરો ચાલશે, મલ્ટિપ્લિકેશન એડિશન અને સબટ્રેક્શન કરી લેજો, ક્લિયર? ઇઝી થઈ જશે, આવડી જશે, આવી પણ જશે, જીટીયુના પેપરમાં આવી પણ જશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ઓકે ચલો, એના પછી નેક્સ્ટ જોઈએ. ઓ, ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, બેમાંથી એક તો આવવાનું જ છે. પહેલા બાઇનરી નંબર આપ્યો છે બાઇનરી ટુ ગ્રે, ચલો બાઇનરી નંબર શું છે, 101101, તો આ જે નંબર છે પહેલા એ લખી નાખો, ગ્રે ટુ બાઇનરીમાં એક બીટ બીજા બીટમાં, એટલે 1 + 0 1, 0 + 1 1, 1 + 1 0, 1 + 0 1 + 0 1, અને 0 + 1 1, તો આ થઈ ગયો મારો 1 1 1 0 1 1, આ થઈ ગયો મારો ગ્રે નંબર. શું થઈ ગયો? ગ્રે નંબર. ઓકે ચલો, એના પછી વાત કરીએ, નેક્સ્ટ કીધું છે ગ્રે નંબર આપ્યો છે, નેક્સ્ટ આપ્યો છે ગ્રે નંબર. ઓકે ચલો, નેક્સ્ટ આપ્યો છે ગ્રે ટુ બાઇનરી કરવો છે, તો જે નંબર આપે છે 1 1 0 1 1 1, તો પહેલા 1 અહીંયા લઈ લઈશું, આ 1 ને આની અંદર એડ કરીશું, 1 + 1 0 0 + 1 0 0 + 1 1 1 + 1 0, ક્વેરી ઇગ્નોર કરવાની, 0 + 1 1, તો આ થઈ ગયો 1 0 0 1 0 1, આ બાઇનરી નંબર. સમજો, પહેલું 1 અહીં આપી દીધું, આ 1 આમાં એડ કર્યો, 1 + 1 0, ક્વેરી ઇગ્નોર કરી, 0 + 0 0 0 + 1 1 1 + 1 0 0 + 1 1, ઓકે, તો આ રીતના ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે કરવાનો છે, ક્લિયર? મોસ્ટ આઈએમપી છે, પૂછાશે, 110% પૂછાવાનો છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ઓકે ચલો, નેક્સ્ટ, એના પછી અહીંયા આપી દીધો છે મને ડેસિમલ નંબર આપ્યો છે, એક્સિસ 3માં કન્વર્ટ કરવાનો છે. હવે ડેસિમલ નંબરને એક્સિસ 3માં કન્વર્ટ કરવો છે, તો જે પેલા ડેસિમલ નંબર આપ્યો છે 63, એને લઈ લઈએ, એક્સિસ 3માં કન્વર્ટ કરવો છે. હવે એક્સિસ 3માં કન્વર્ટ 6 અને 3, એક્સિસ 3માં +9 ઉમેરી, +3 ઉમેરી દો, +3 ઉમેરી દો, અહીંયા પણ +3 ઉમેરી દો, 3 + 3 6, 3 + 9, હવે આની વેલ્યુ 4 બીટમાં શું થાય, તો 0 1 7 8 9 થઈ જશે, એટલે 1 0 0 1, ઓકે, આની 6 ની વેલ્યુ 0 4 આ નંબર થઈ જશે, એટલે આ થઈ ગયો 1 0 0 1 0 1 1 0, આ થઈ ગયો એક્સિસ 3 કોડ. ઓકે હવે સપોઝ એક્સિસ 3 કોડ આપ્યો છે, આ એક્સિસ 3 કોડ આપ્યો છે, એક્સિસ 3 કોડ આપ્યો હોય 1 0 1 0 1 0 0 સોરી 0
110 આ એક્સિસ 3 કોડ આપ્યો છે અને તમને કીધું છે કે ભાઈ ડેસિમલ માં કન્વર્ટ કરો, તો પહેલા 4 બીટ નો જે એક્સિસ 3 કોડ છે લઈ લો 0110, આની વેલ્યુ કેટલી થશે? તો આ 4 ને 5 સોરી 4 ને 2 6 થઈ જશે, 8 ને 1 9 થઈ જશે. હવે જેમાંથી 3 બાદ કરી દો એટલે આ થઈ ગયો 3, આ થઈ ગયો 6, તો 63 થઈ ગયો મારો ડેસિમલ નંબર. તો આ બંનેમાંથી કોઈ એક રીત પૂછા છે, કાં તો એક્સિસ 2 ગ્રે પૂછે એક્સિસ કોડથી તમને ડેસિમલ નંબર પૂછે, કાં તો ડેસિમલમાંથી એક્સિસ 3 પૂછશે. ક્લિયર આવડશે? એની ડાઉટ આની અંદર? તો આ ટાઈપના વેરી એન્ડ વેરી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કહું છું, એક પણ કન્વર્ટર છોડવાનું નથી, કન્વર્ટર ગોખાય નહીં, કન્વર્ટરનું પ્રેક્ટિસ કરાય, તૈયારી કરવી પડે અને એક પણ કન્વર્ટર તમારે લેફ્ટ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરી લઈએ. આ ચેપ્ટર નંબર 1 આટલું ફિનિશ થઈ ગયું, ચેપ્ટર નંબર 1 આટલું કરી દો એટલે આખું ઇનફ થઈ જશે, એક પણ રીત બાકી નહીં રહે. ઓકે, હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 2. પહેલા તો બધા જ વસ્તુ એને મને ગેટ્સ તૈયાર કરી દેવાના છે, એક પણ ગેટ્સ એવો ના હોવો જોઈએ કે તમને ના આવડતો હોવો જોઈએ, બધા જ ગેટ્સ પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે? ડ્રો એન્ડ ઓર નોટ ગેટ સિમ્બોલ એન્ડ ટ્રુથ ટેબલ. તો સિમ્બોલ અને ટ્રુથ ટેબલ પણ પૂછી શકે છે 4 માર્ક્સ ની અંદર, 3 માર્ક્સ ની અંદર. તો પહેલો એન્ડ ગેટ, એન્ડ ગેટ નું કામ શું? સિમ્બોલ ની વાત કરી દઈએ. સિમ્બોલ છે એન્ડ ગેટ નો, આ એનો સિમ્બોલ એન્ડ ગેટ નો એડિશન માટે, સોરી મલ્ટીપ્લિકેશન માટે. એન્ડ ગેટ એ બી વાય બરાબર એ ઇન્ટુ બી, ટુ ઇનપુટ, મિનિમમ ટુ ઇનપુટ રિક્વાયર, 1 આઉટપુટ, બુલિયન એક્સપ્રેશન વાય બરાબર એ ઇન્ટુ બી. ચલો એન્ડ નું ટ્રુથ ટેબલ ની વાત કરી લઈએ. તો ટ્રુથ ટેબલ ડ્રો કરવું છે, તો ટ્રુથ ટેબલ આ રીતનું થઈ જશે. આ ઇનપુટ સેક્શન છે, આ ઇનપુટ સેક્શન, આ આઉટપુટ સેક્શન. ઓકે, તો આ થઈ ગયો મારો ટ્રુથ ટેબલ, આ થઈ ગયું એ, આ બી, વાય બરાબર એ ઇન્ટુ બી, 0 1 0 1 0 0 1 1 0 ઇન્ટુ 0 0 0 ઇન્ટુ 1 0 0 ઇન્ટુ 1 0 1 ઇન્ટુ 1 1. આની ડેફિનેશન શું થાય? એન્ડ ગેટની ડેફિનેશન લખવી હોય તો વેન, જ્યારે એક ઇનપુટ, વેન 1 ઇનપુટ is low then output low, both input is high then output high. એક ઇનપુટ લો હોય તો આઉટપુટ લો મળે, બંને ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે. તો આ રીતનું તમારે વ્યવસ્થિત ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી ટ્રુથ ટેબલ ગેટ્સ પરફેક્ટલી દોરી લેવાનો છે. એક પણ એવું ના બનવું જોઈએ કે આપણે સામાન્ય પણ ભૂલ થાય. ઓકે, ચલો એના પછી ઓર ગેટ નો સિમ્બોલ, ઓર ગેટ નો સિમ્બોલ ની વાત કરી દઈએ. તો આ છે ઓર ગેટ, વાય બરાબર એ પ્લસ બી, સરવાળા માટે આ ઓર ગેટ છે. અહીંયા ચંદ્રાકાર ભાગ આવશે, આ ઓર ગેટ, આ એ ઇનપુટ, બી ઇનપુટ અને વાય બરાબર એ પ્લસ બી. ચલો એનું ટ્રુથ ટેબલ શું થશે? તો એનું ટ્રુથ ટેબલ ની ચર્ચા કરી લઈએ. તો આ એનો ટ્રુથ ટેબલ માટે એ બી વાય બરાબર એ પ્લસ બી, 0 1 0 1 0 0 1 1 0 + 0 0 0 + 1 1 1 + 0 1 1 + 1 1. જ્યારે એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે, બંને ઇનપુટ લો હોય તો જ આઉટપુટ લો મળે છે. આ થઈ ગયો ઓર ગેટ. અને લાસ્ટ ફાઇનલ છે નોટ ગેટ. નોટ ગેટ, તો નોટ ગેટ તો એકદમ ઇઝી વસ્તુ છે. નોટ ગેટમાં એક ઇનપુટ હોય છે, એક આઉટપુટ હોય છે, એ વાય બરાબર એ બાર. એટલે તમે એ ઇનપુટ આપો અને વાય બરાબર એ બાર, 1 હોય તો 0 અને 0 હોય તો 1, એટલે ઇન્વર્ટ કરી આપશે, એટલે કે તમને કોમ્પ્લિમેન્ટ આપશે. હાઈ ઇનપુટ આપશો તો લો આઉટપુટ મળશે, લો ઇનપુટ આપશો તો હાઈ આઉટપુટ મળશે. તો આ થઈ ગયા મારા બેઝિક ગેટ. એ જ પ્રમાણે એક્સ ઓર, એક્સ નોનના પણ ટ્રુથ ટેબલ અને સિમ્બોલ આવરવા જોઈએ, નાન ગેટ અને નોર ગેટના પણ સિમ્બોલ આવરવા જોઈએ. ઓકે, આવરશે વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ, આ ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ છે તમને? કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરશો, નથી તો ઇટ્સ ડન, ઓકે, મને કોમેન્ટ આપશો. ચલો નેક્સ્ટ, એના પછીની ચર્ચા કરીએ.
NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, આ સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીટીયુના પેપરમાં છપાયેલો હશે. હવે ક્વેશ્ચન ઘણી રીતે ટ્વિસ્ટ થતો હોય છે, શું થતો હોય છે સાંભળી લેજો. એક્સપ્લેન NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ 7 માર્ક્સમાં, તો બધા જ ગેટ બતાવી દેવાના. 4 માર્ક્સમાં પૂછે તો કોઈ પણ 4 બતાવો, સેપરેટ એને સેપરેટલી પૂછ્યા છે કે ભાઈ NAND ગેટથી એક્સ ઓર બનાવો, એક્સ નોર બનાવો, તો એક્સ ઓર અને એક્સ નોર જ બનાવે છે, બાકી કોઈ ગેટ બનાવવાની જરૂર નથી. NAND ગેટથી ઓર ગેટ બનાવો, નોટ ગેટ કીધું છે તો જેટલું ગેટ માંગ્યું છે એટલા જ લખો. પણ જો 7 માર્ક્સમાં કીધું છે તો 7 માર્ક્સની અંદર બધા જ ગેટ બનાવી દો, એક પણ ગેટ છોડવાનો નથી. વિથ ટ્રુથ ટેબલ, એના ટ્રુથ ટેબલ પણ તમારે બનાવી દેવાના છે. ક્લિયર? ઓકે, 7 માર્ક્સની અંદર 4 માર્ક્સમાં કોઈ પણ 4 ગેટ બનાવી દેશો, એની સર્કિટ દોરી દેશો, એના કેટલા ગેટ યુઝ થયા છે એ લખી નાખશો. હું અહીંયા તમને ખાલી ગેટની સર્કિટ દોરી આપું છું, ઘરે તમારે જાતે પ્રેક્ટિસ એનું ટ્રુથ ટેબલની ખાસ કરી લેવાની છે. ઓકે, થઈ જશે? યસ યા નો? થશે. ઓકે ચલો, તો પહેલો NAND ગેટથી પહેલો બનાવો છે NOT ગેટ, તો NOT ગેટની સર્કિટ આ રીતની થશે ભાઈ. યસ યા નો? આવડે છે? તો અહીંયાથી A આપો, Y બરાબર A બાર મને. ઓકે, બીજો છે NAND ગેટથી AND ગેટ, AND ગેટ બનાવો છે, તો અહીંયાથી બે સિક્વન્સમાં ગેટ લઈ લઈએ અને એક પાછો ઇનપુટ ફરીથી એની અંદર આપી દઈએ. તો આ થઈ ગયો મારો A, આ થઈ ગયો B, Y બરાબર A ઇન્ટુ B. ટ્રુથ ટેબલ આવશે A B Y 0101 0011 0001, આ થઈ ગયું એનું ટ્રુથ ટેબલ. ઓકે, તમારે જાતે બનાવવાનું, એનું લખવું પડશે. ટુ ગેટ યુઝ થાય છે NAND ગેટ, પહેલો ગેટ છે એ NAND ગેટ તરીકે કામ કરે છે, બીજો ગેટ છે NOT ગેટ તરીકે કામ કરે છે. આખું મેં શીખવાડેલું છે, સમજાયેલું છે, ટોપિક આખો સમજવો છે. તો ચેપ્ટર નંબર 2 ના વિડીયો ઓપન કરી લો, એની અંદર બધા જ વિડીયો મેં મૂકેલા છે, એકવાર શાંતિથી ચેક કરી લેશો. ઓકે, પરફેક્ટલી ખબર પડી જશે. ચલો, એના પછી NAND ગેટ પછી બનાવવો છે, OR ગેટથી બનાવવો છે, OR ગેટ ડ્રો કરવો છે, તો એ થોડો કોમ્પ્લિકેટેડ છે. 3 ગેટનો યુઝ થાય છે, અહીંયાથી A આપો, અહીંયા A બાર, એ જ રીતે અહીંયાથી B આપો, અહીંયા B બાર. ઓકે, અને એ બંને ગેટ તમે ભેગા કરી અને આની અંદર આપી દો, એટલે ડી મોર્ગન લો પ્રમાણે A ઇન્ટુ B મળી જશે. ઓકે ચલો, નોટ એન્ડ અને ઓર થઈ ગયો, NAND ગેટ તો NAND ગેટ જ છે, NOR ગેટ બનાવવો છે તો સેમ આના જેવો NOR ગેટ બનાવવો છે. તો પહેલા તો ઓર બનાવી દઉં. ચલો, આ ઓર ગેટ બની ગયો, આ ઓર ગેટ બની ગયો. હવે એના આગળ શું કરી દઈએ, નોટ લગાવી દઈએ, એટલે શું બની જશે, આ નોટ લગાવી દીધું, NAND થી નોટ લગાવ્યો, એટલે અહીંયા A B, તો અહીંયા A ઇન્ટુ B નું કોમ્પ્લિમેન્ટ. ક્લિયર? ચલો, આટલું થઈ ગયું. હવે મારે એક્સ ઓર ગેટ બનાવવો છે, એક્સ ઓર અને એક્સ નોર બનાવવો છે. ચલો, એક્સ ઓર ગેટ બનાવવો છે, એક્સ ઓર, એક્સ ઓર નું બુલિયન એક્સપ્રેશન A B બાર પ્લસ A બાર B, તો અહીંયા A ઇનપુટ લઈ લો, અહીંયા B ઇનપુટ. ઓકે ચલો, પહેલો A એમની B બાર બનાવવો છે NAND ગેટથી, તો આ NAND ગેટથી બની ગયો. હવે બંનેનું મલ્ટિપ્લિકેશન, તો આ મલ્ટિપ્લિકેશન અને પાછું આ AND ગેટનું, એટલે અહીંયા બની ગયું A B બાર. ઓકે ચલો, એના પછી A બાર બનાવવો છે, તો આ A બાર આવી ગયો, આ A બાર, આ B, એ બંનેનો ગુણાકાર કરવો છે, તો આ થઈ ગયો મારો A બાર B. ઓકે, હવે એડિશન કરવા માટે, તો એડિશન કરવા માટે પાછો મારે AND ગેટ સરવાળો કરવા માટે આ વસ્તુ લગાવવી પડશે, તો અહીંયા મેં અહીંયાથી લગાવી દીધી. ઓકે, અને એની અંદર પાછું મેં આપી દીધું, એટલે આ ફાઇનલ ગેટ બની જશે. જો રિમૂવ કરવા હોય તો આ બંને રિમૂવ કરી શકો છો, આ બંને પણ રિમૂવ કરી શકો છો. ઓકે, આ એક્સ ઓર ની પ્રેક્ટિસ થઈ ગઈ. ચલો, એક્સ નોર જાતે ટ્રાય કરવાનું છે, આવડશે. એક્સ નોર શું છે, એનું બુલિયન એક્સપ્રેશન A ઇન્ટુ B, A બાર, B બાર. ચલો, જાતે ટ્રાય કરી લેવાનું છે, મોસ્ટ આઈએમપી છે. તો આ બધા જ ગેટ તમારા NAND ગેટથી પૂછાશે, 110% પેપરમાં પૂછાવાનો છે. NAND ગેટથી પૂછાય એટલે એના તમારે ટ્રુથ ટેબલ, એનું લખાણ પણ લખવું પડશે. સપોઝ ધારી લો કે તમે NAND ગેટ બતાવો છો, તો અહીંયા લખવું પડશે ટુ ઇનપુટ હોય, ટુ ઇનપુટ વન આઉટપુટ, ટુ NAND ગેટનો યુઝ થાય છે,
ટુ નાન્ડ ગેટ યુઝ થાય છે, બે નાન્ડ ગેટનો યુઝ થાય છે. પહેલો જે નાન્ડ ગેટ છે નાન્ડ ગેટ તરીકે કામ કરે છે અને બીજો છે નોટ ગેટ તરીકે કામ કરે છે. તો આ રીતના તમારે બતાવવાનું રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ. આવડશે? એની ડાઉટ ખાસ પેપરમાં છપાઈ ગયો, સમજી લો. ઓકે, ચલો એના પછી વાત કરીએ નોર ગેટ. હવે નોર ગેટ ની અંદર ચર્ચા કરી લઈએ, નોર ગેટ માં શું છે. ચલો નોર ગેટ, તો પહેલો નોર ગેટ નો સિમ્બોલ યાદ છે, આ નોર ગેટ છે વિદ્યાર્થી મિત્રો, આ નોર ગેટ છે. નોર ગેટ નું કામ શું, એ પ્લસ બી નું કોમ્પ્લિમેન્ટ. હવે મારે એ જ પણ નોર ગેટ આખો તમને જે રીતે નાન્ડ ગેટ સમજાવ્યો એ જ રીતે નોર ગેટ પણ પૂછી શકે છે. આ બંને માંથી કોઈ એક તો હશે, ઓર માં હોય જ છે, એટલે ગમે તે ચૂઝ કરવાનો થવાનો છે તમારો. ઓકે, ક્લિયર? તો સમજી લઈએ આપણે નોર ગેટ. ચલો નોર ગેટ ની અંદર, તો પહેલો નોટ ગેટ વાત કરી લઈએ. નોર ગેટ માં નોટ ગેટ બનાવો છે. જો તમને 7 માર્ક્સ માં પૂછ્યો છે તો બધા બેઝિક ગેટ બતાવી દો, ટાઈમ હોય તો એક્સ્ટ્રા ગેટ પણ દોરી દો. 4 માર્ક્સ માં પૂછ્યો છે તો કોઈ પણ 4 ગેટ બતાવી દો, અને સેપરેટલી પૂછ્યા છે તો સેપરેટલી બતાવવા પડશે. ચલો નોટ ગેટ ડ્રો કરવો છે તો સેમ એક જ ઇનપુટ ડબલ ટાઈમ આપી દઈશું. તો અહીંયા થઈ જશે આ એ બાર, અહીંયા એ આપશું, એ બાર થઈ ગયો. ચલો એના પછી ઓર બનાવો છે. નોર ગેટ એઝ અ ઓર ગેટ, તો આ એક ઇનપુટ ડબલ વાર લઈ લઈશું અહીંયા રીતના. ઓકે, તો આ થઈ ગયો એ, આ થઈ ગયો બી, તો અહીંયા થઈ જશે એ પ્લસ બી. ઓકે, એના પ્રમાણે અહીંયા વાત કરીએ, નોર એઝ અ નોર છે, એન્ડ ગેટ બનાવવો છે. ચલો એન્ડ ગેટ બનાવવા માટે તો આ એક ઇનપુટ લઈશું, અહીંયાથી એ બાર મળી જશે, અહીંયા બી ઇનપુટ લઈશું, આ બી બાર મળી જશે, અને આ બંનેનું આપણે આની અંદર આપી દઈશું. તો આ થઈ જશે એ પ્લસ એ ઇન્ટુ બી, આ થઈ જશે એ ઇન્ટુ બી. ઓકે, આ એન્ડ ગેટ થઈ ગયો. હવે નાન્ડ ગેટ બનાવવો છે તો સેમ ટુ સેમ એ રીતનો જ છે. નાન્ડ ગેટ બનાવવો હોય તો એક ઇનપુટ ડબલ ટાઈમ આપી દઈશું, અહીંયાથી પણ એક ઇનપુટ ડબલ ટાઈમ આપી દીધું. આ એ આપ્યો એ બાર, બી આપ્યો બી બાર. ઓકે, હવે આની અંદર શું કરીશું, અહીંયાથી પાછો આ થઈ ગયો એ ઇન્ટુ બી. હવે કોમ્પ્લિમેન્ટ કરવું છે એટલે પાછો નોર ગેટ લગાવી દઈશું, નોટ ગેટ લગાવીશું. તો આ નોટ ગેટ તૈયાર મારો, તો અહીંયા એ ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ. ઓકે, એક્સ ઓર અને એક્સ નોર પૂછાય તો દોરી દેવાના છે. એનું બુલિયન એક્સપ્રેશન એ ઇન્ટુ બી બાર પ્લસ એ બાર ઇન્ટુ બી. અને એક્સ નોર ની વાત કરી દઉં તો એક્સ નોર માં એ બી પ્લસ એ બાર બી બાર. આ બંને હોમવર્ક છે. જો ના ફાવે વિદ્યાર્થી મિત્રો તો આખો આનો વિડીયો બનાવેલો છે, જે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે એકવાર ચેક કરી લેજો. આખો મેં ત્યાં સમજાવેલો છે. ક્લિયર? તો આ બંને મોસ્ટ ટાઈમ બી છે, 7 માર્ક્સની અંદર કવર થઈ જશે એ ગેરંટી છે. 4 અથવા 7 માં આવશે આવશે આવશે, ખાસ કરી લેજો. ઓકે, તો ગેટ્સ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ એક બેઝિક ગેટના ટ્રુથ ટેબલ અને સિમ્બોલ પૂછશે, અને નાન ગેટથી ઇમ્પ્લિમેન્ટ તો પૂછવાના છે, ફાઇનલ છે. ક્લિયર? ઓકે, ચલો એના પછીની વાત કરી દઈએ, તો એક્સપ્લેન ડી મોર્ગન થિયરમ. આ 110% પેપરમાં હોવાનો છે. હવે ડી મોર્ગન થિયરમ જો 4 માર્ક્સની અંદર પૂછ્યો છે તો કોઈ બે થિયરમ ખાલી સિમ્પ્લિફિકેશન બતાવી દો, ટ્રુથ ટેબલ દોર દો. અને જો 7 માર્ક્સની અંદર પૂછ્યો છે તો આખો ડી મોર્ગન થિયરમ સમજાવી દેવાનો છે. હવે ડી મોર્ગન થિયરમની અંદર લો નંબર 1 શું કહે છે, લો નંબર 1 એવું કહે છે, સમજી લો કે એ ઇન્ટુ બી ઇન્ટુ સી નું કોમ્પ્લિમેન્ટ એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર થાય. સરવાળા ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર હોય છે. તો અહીંયા એનું આપણે આકૃતિ દોરવી હોય એ બી સી, એનું ગુણાકાર કરવો છે. તો અહીંયા મેં ગુણાકાર લીધો અને નાન્ડ ગેટ યુઝ કરી લો. તો અહીંયા એ બી સી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મળે એ નો બાર, બી નો બાર અને સી નો બાર. અને એ મારો શું થઈ જશે, ઓર ગેટમાં મૂકી દઉં તો અહીંયા ઓર ગેટ આવી જશે. તો મને અહીંયા એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર મળશે. આ મારું ટેબલ છે, એનું સ્ટેટમેન્ટ લખાય, શું લખાય સમજી લો કે ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ, ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર હોય છે. આ લો નંબર 1. એનું ટ્રુથ ટેબલ તમારે બનાવવું હોય તો પણ બની જશે. ધારો કે 2 બીટનું બનાવીએ, અહીંયા એ અને બી, આ એ બી બાર બરાબર એ બાર પ્લસ બી બાર હોય. આનું ટ્રુથ ટેબલ બનાવવું હોય તો અહીંયા એ લઈ લો, અહીંયા બી લઈ લો, અહીંયા એ ઇન્ટુ બી લઈ લો, અહીંયા એ ઇન્ટુ બીનું બાર લઈ લો, અને અહીંયા એ બાર
લઈ લો, અહીંયા બી બાર લઈ લો અને અહીંયા એ પ્લસ બી નો કોમ્પ્લિમેન્ટ 01 01 00 11, તો 0001 થઈ જશે. આ 1 1 1 0 થઈ ગયું. ચલો અહીંયા 1 1 0 0 1 0 1 0, આ બંનેનો સરવાળો 1 1 1 અને 0, આ થઈ ગયું. જો આ ટ્રુથ ટેબલ, સોરી આ બંનેનું, આ બંને અને આ બંને કેવા છે, સેમ જ છે. તો નિયમ પણ એ જ કહે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમે ટ્રુથ ટેબલ સાથે સમજાવી શકો છો. બીજો લો તમારે લખવો છે, લો નંબર 1. આ લો નંબર 2 ની વાત કરી દઈએ. ચલો લો નંબર 2 શું કહે છે એ સમજી લઈએ. તો લો નંબર 2 એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, આનાથી વિરુદ્ધ છે. એટલે લો નંબર 2 એવું કહે છે, સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે. હવે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ કરવું હોય તો તમે બે રીતે કરી શકો. નોર ગેટથી પણ યુઝ કરી શકો. આ નોર ગેટ થઈ ગયું એટલે સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય છે. તો આ ગુણાકાર બરાબર હોય છે. આનું પણ ટ્રુથ ટેબલ તમે આ રીતે બનાવીને સમજાવી શકો છો. તો આ થઈ ગયો ડી મોર્ગન લો. એકલું સ્ટેટમેન્ટ પૂછે તો સ્ટેટમેન્ટ લખવાનું થશે. જો એક્સપ્લેન વિથ એક્સપ્લેન કીધું છે તો લો દોરવાનો, લો લખી એનું તમારે સર્કિટ દોરવાની થશે અને એનું ટ્રુથ ટેબલ બતાવવાનું થશે. વિદ્યાર્થી મિત્રો પૂછાવાનો ફાઇનલ છે, કરી લેજો. ક્લિયર? ઓકે. જ્યારે પણ ડિજિટલનું પેપર આપીને આવો ત્યારે આ વિડીયો ઓપન કરી અને કોમેન્ટ કરવાનું છે કેટલા માર્ક્સનું પૂછાયું છે, કેવું ગયું છે. અને પ્લીઝ જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ રહ્યો છે, બહુ જ ઉપયોગી થઈ રહ્યો છે, તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને એક કામ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા પણ સોશિયલ મીડિયા યુઝ કરતા એ સોશિયલ મીડિયા ઉપર આની લિંક શેર કરજો, જેથી જેટલા પણ તમારા ફ્રેન્ડ સર્કલ હોય એ લિંક ઓપન કરીને જોશે અને એ પણ લોકો તમારા સાથે મદદ મહેનત કરશે અને સારા એવા માર્ક્સ લાવશે. વિદ્યાર્થી મિત્રો તો પ્લીઝ તમે શેર કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો શેર કરે છે. ક્લિયર? ઓકે. હવે એના પછીનો ક્વેશ્ચનની વાત કરી લઈએ. તો અહીંયા એક સર્કિટ આપી દીધી છે, એ બાર અને બી આપી દીધી છે. સર્કિટ યુઝિંગ અ બેઝિક ગેટ. હવે આ બેઝિક ગેટથી દોરવાની કીધી છે. કોઈક વાર નાન ગેટથી પણ કહી દે, કોઈક વાર નોર ગેટથી પણ કહી દે. અને ઘણી વખતે ફક્ત ડ્રો ધ સર્કિટ કીધી હોય તો તમને જે યોગ્ય લાગે દોરી શકો. ઓકે. તો પહેલાં શું કરવાનું છે એ જોવાનું કે કેટલા ટર્મ છે, આમાં ઇનપુટ કેટલા, આમાં ફંક્શન કેટલા છે, એ અને બી છે. તો પહેલાં હું અહીંયા એ ઇનપુટ લઈ લઉં, અહીંયા બી ઇનપુટ. ચલો એ અને બી લઈ લીધો. પહેલો એ, તો આ એ આવી ગયો. ઓકે. ચલો એ બાર બનાવવો છે તો આ એ બાર બની ગયો અને આ બી, એ બંનેનો ગુણાકાર. એટલે ગુણાકાર માટે એન્ડ ગેટ. એટલે અહીંયા બની ગયો એ બાર બી, બની ગયો એ બાર બી. ચલો હવે આ એ લેવો છે તો આ એ આવી ગયો અને આ બી બાર, એટલે આ બી બાર બની ગયો એનો ગુણાકાર. એટલે આ થઈ ગયો એ બી બાર. ઓકે. હવે એનો સરવાળો, તો સરવાળા માટે ઓર ગેટ. તો અહીંયાથી આ ઇનપુટ આની અંદર, આ ઇનપુટ આની અંદર અને આ ઇનપુટ આની અંદર. તો એ પ્લસ એ બાર બી પ્લસ એ બી બાર. હવે તમારે શું કરવાનું છે, નાન ગેટથી પણ ડ્રો કરવાની છે અને નોરથી પણ ડ્રો કરવાની છે. આ બંનેથી તમારું હોમવર્ક થઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપની એક સર્કિટ દોરવાની પૂછાશે, પ્રેક્ટિસ કરવી પડશે. એની આઈએમપી ના કે આ જ ફંક્શન હોય, ફંક્શન ગમે તે આપ્યું હોય પણ સર્કિટ પૂછાવાની ફાઇનલ છે. ક્લિયર? ઓકે. ચલો સર્કિટ થઈ ગઈ, મોસ્ટ આઈએમપી છે, પ્રેક્ટિસ કરવાની છે. ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને દોરવાની છે, એમનામ દોરવાની નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમનામ ડ્રો કરી દેતા હોય છે, ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને ડ્રો કરવાની છે. ચલો એના પછી યસ, આ થઈ ગયું, ત્રીજું ચેપ્ટર આવી ગયું. બે સેકન્ડ ચેપ્ટર એટલે સુધી પરફેક્ટલી કરી દો. ગેટ્સ કરી દો, બધા ગેટ્સ કરી દો, નાન ગેટ કરી દો, નોર ગેટ કરી દો, ડી મોર્ગન કરી દો અને થિયરમ કરી દો અને એની સર્કિટ દોરતા કરી દો એટલે બીજું ચેપ્ટર પાસ થઈ જવાશે. પહેલું બીજું ચેપ્ટર કરો એટલે આરામથી પાસ વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન કરવાની જરૂર છે નહીં, આટલા વસ્તુ કરી લેજો. ચલો એના પછી બીજું ચેપ્ટર એસઓપી ટર્મ ફાઇન કરવાનું છે. હવે એસઓપી અને પીયુએસ, એસઓપીમાં મીન ટર્મ અને પીયુએસમાં મેક્સ ટર્મ યુઝ થતું હોય છે. તો એસઓપી ટર્મ કરવું હોય તો પહેલું એ બી અને સી આપેલો છે, તો મારે એસઓપી ટર્મ ફાઇન કરવું હોય તો અહીંયા એફ બરાબર શું આપ્યું છે, એ બી અને સી. ચલો એ બાર બી પ્લસ એ બી પ્લસ બી બાર સી. ઓકે, આટલી વસ્તુ આપી દીધી છે. હવે અહીંયા શું ખૂટે છે, સી ખૂટે છે, એટલે હું શું કરીશ, એ બાર બી ઇન્ટુ વન
ए बी इंटू वन बी बार सी इंटू वन ओके अहिया शू थशे ए बार बी अहिया सी प्लस सी बार शू थाय सी प्लस सी बार शू थशे सी प्लस सी बार शू थशे वन थी जैसे चलो एज रीते अहिया ए बी सी प्लस सी बार अने अहिया बी बार सी ए प्लस ए बार चलो हवे टर्न बनाइए ए बार बी सी ए बार बी सी बार ए बी सी ए बी सी बार ए बी बार सी ए बार बी बार सी ओके हवे जे टर्म रिपीट थतो ए लखवानी जरूर नथी चलो आ ए बी सी कोई बीजू टर्म छे एवं ए बार बी बार सी नथी चलो ए बार बी अने सी बार एवं बीजू कोई टर्म छे नथी पछी ए बी सी ओके પછી એ બી સી બાર અને એ બી બાર સી અને લાસ્ટ થઈ ગયું એ બાર બી બાર સી ઓકે આ થઈ ગયું એસઓપી ટર્મ જો એસઓપી ટર્મ ઉપરથી તમને કાર્નોપ મેપ ડ્રો કરવાનો કીધો આટલું કીધું એસઓપી કીધું છે આટલા સુધી જ રાખવાનું છે પણ કાર્નોપ મેપ ડ્રો કરવાનું કીધું હોય તો એના આગળ તમે એને શું બતાવી શકો ઝીરો વન વન ઝીરો વન ઝીરો આને શું કહી શકો વન 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 આને વન વન ઝીરો પછી આને શું કહેવાશે વન ઝીરો વન અને આને ઝીરો ઝીરો વન ઓકે એટલે અહીંયા સિગ્મા એમ બરાબર શું થશે અહીંયા શું લખાય કયો નંબર છે થ્રી નંબર આ થ્રી થઈ ગયો આ ટુ થઈ ગયો આ સેવન થઈ ગયો આ ફોર ફાઈવ સિક્સ થઈ ગયો આ ફાઈવ નંબર અને આ વન નંબર એટલે સિગ્મા એમ બરાબર વન ટુ થ્રી ફાઈવ સિક્સ ને સેવન તો આના આધારે તમે કાર્નોપ મેપ પણ ડ્રો કરી શકો વિદ્યાર્થી મિત્રો આનો કાર્નોપ મેપ કેટલા કેટલાનો થાય ટુ વેરિયેબલ છે થ્રી વેરિયેબલ છે ફોર વેરિયેબલ છે તો કેટલા બોક્સનું થશે ચલો રિપ્લાય આપો તો જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોને આઈડિયા છે કે ભાઈ આનો કાર્નોપ મેપ કેટલાનો થશે તો આ રીતનો એસઓપી ટર્મ પૂછાતું હોય છે કોઈ પણ એક એસઓપી ટર્મ પૂછાશે ક્લિયર તમારે ખાસ ધ્યાન રાખજો એસઓપી ટર્મ ફોર્મેટ કરો પીયુએસ પૂછાય કાં તો એસઓપી પૂછાય ચલો અહીંયા પ્યુ એસઓપી પીયુએસ થઈ ગયું હવે અહીંયા મને એક ડ્રો કરવાનું કીધું છે કે એક ફંક્શન આપ્યું છે એના આધારે તમારે કાર્નોપ મેપ બનાવી પહેલાં કાર્નોપ મેપ બનાવવાનો છે અને કાર્નોપ મેપ બનાવ્યા પછી તમારે શું કરવાનું છે એનો ડોન્ટ ક્વેરી યુઝ કરવાની છે અને ડોન્ટ ક્વેરી યુઝ કર્યા પછી કાર્નોપ મેપ પરથી તમારે એકદમ સરળ એનું ફંક્શન બનાવવાનું છે ઘણી વખતે ફંક્શન બનાવ્યા પછી નાન ગેટથી કે નોર ગેટથી સર્કિટ પણ દોરવાની પૂછાતી હોય છે સાત માર્ક્સમાં પૂછાશે સો ટકા પૂછાશે તો પહેલાં આપણે કેટલાનો થશે તો અહીંયા જો એ બી સી ડી આપી દીધું છે ચારનો કાર્નોપ મેપ થવાનો છે તો પહેલાં આપણે ચારનો કાર્નોપ મેપ ડ્રો કરી લઈએ ઓકે ચલો ચારનો કાર્નોપ મેપ ડ્રો કરી લઈએ તો અહીંયાથી ચાર માટેનો કાર્નોપ મેપ ડ્રો કરવા માટેની લઈ લઈએ આપણે ઓકે ચલો કાર્નોપ મેપની અંદર ચાર છે એટલે સોળ ખાના થઈ જશે હોરિઝોન્ટલ ફોર થઈ જશે અને વર્ટિકલ ફોર બોક્સ બની જશે ચલો આ હોરિઝોન્ટલ થઈ ગયા આ વર્ટિકલ ઓકે ક્લિયર ચલો હવે અહીંયા આ થઈ ગયો એ અને બી આ થઈ ગયો સી અને ડી આ નંબર ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આખો આ વિડીયો મેં બનાવેલો છે સમજાવવા માટે એઇટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટી ફોર્ટી એન્ડ ફિફ્ટી થઈ ગયું હવે શું કરો કાર્નોપ મેપમાં અહીંયા શું થશે એ બાર બી બાર બંનેનો બાર પહેલાંનો બાર એક પણનો નહીં અને છેલ્લાનો બાર બંનેનો બાર પહેલાંનો બાર એક પણનો નહીં અને છેલ્લાનો બાર હવે આટલું કાર્નોપ મેપ ડ્રો થઈ ગયો હજી સુધી કાર્નોપ મેપ ના શીખ્યા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંકો મૂકી છે આખી વોટ્સઅપ ગ્રુપની અંદર પણ શેર કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો નથી જોઈન થયા લાસ્ટમાં જોઈન થયા છો તો ફરીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં જોઈન થઈ જશો અને એમાંથી તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વારંવાર કહું છું કે એક પણ વસ્તુ મિસ ના કરતા સ્કોર કરી શકો એટલું આઈએમપી આપી દીધું છે જો જે વિદ્યાર્થી ધારે તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરીને જશે તો 110% 60 ઉપર માર્ક્સ તો ઇઝી લાવી દે છે જે લોકો પાસ થવા માગતા હશે ને એ લોકો પણ સ્કોર કરવાનો ટ્રાય થઈ જશે ઓકે એટલે એવું છું ચલો
ચલો હવે ડોન્ટ ક્વેરી જે પહેલા આપ્યું છે એ લઈ લઈએ. અહીંયા વન છે કયા નંબરમાં, તો એક નંબરમાં વન છે, પછી ચાર નંબરમાં વન છે, ચાર ક્યાં છે ફોર આ રહ્યો, પછી ફાઈવ માં વન છે, પછી ટેન માં વન છે, ટેન માં વન છે, પછી થર્ટીન માં વન છે, આ થર્ટીન, ફોર્ટીન ક્યાં છે, ફોર્ટીન આ રહ્યો, એન્ડ ફિફ્ટી, એન્ડ ફિફ્ટી, આટલામાં વન છે. હવે ડોન્ટ ક્વેરી કીધું છે, ડોન્ટ ક્વેરી ને એક્સ તરીકે એટલે ઝીરો માં એક્સ છે, પછી બીજામાં ટુ માં એક્સ છે, ટુ ક્યાં છે, ટુ ટુ આ ટુ એક્સ છે, પછી સેવન માં એક્સ છે, આ સેવન માં એક્સ છે, અને એઈટ માં એક્સ છે, એઈટ આર. આટલું થઈ ગયું. હવે આનું કાર્નોફ મેપનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. આટલું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પેર બનાવીએ. ચલો પેર કઈ કઈ બનશે તો સમજો. જો અહીંયા એક આ ચારની ક્વાર્ટર પેર બની રહી છે, આ એક ચારની ક્વાર્ટર પેર બની ગઈ. ઓકે ચલો સેલ નંબર, સેલ નંબર ઝીરો વન ફોર અને ફાઈવ, ઝીરો વન ફોર અને ફાઈવ થી આપણે શું કરીએ છીએ, પેર બનાવીએ છીએ. તો એનું શું થશે, હવે જો આનું સિમ્પ્લિફિકેશન શું થાય, આ બંનેમાં કોમન શું છે, એ એ બાર કોમન છે, આ બંનેમાં એ બાર કોમન છે, આ બંનેમાં સી બાર કોમન છે, એટલે ડી ઇન્ટુ ડી અને બી ઇન્ટુ બી, એટલે એ એ જે કોમન હોય લઈ લો, આ બંનેમાંથી કોમન શું નીકળે, એ બાર કોમન નીકળશે, આ બંનેમાંથી કોમન શું નીકળશે, સી બાર નીકળશે. તો આનું સિમ્પ્લિફિકેશન થશે એ બાર સી બાર માંથી કોમન શું, આ કઈ પેર બની કહેવાય, કઈ પેર કહેવાય છે, ક્વાડ પેર. કઈ કહેવાય છે, સ્ક્વેર ક્વાડ પેર. ઓકે ક્વાડ પેર બની ગઈ, તો તેનું ટર્મ શું થશે, એ બાર સી બાર થઈ ગયું. ચલો સેલ નંબર બીજો, હવે કયું પેર બનાવશું, જો આનો યુઝ કરી દઉં છું, આ આ પેર બનાવી દઉં છું. તો કયો કયો સેલ નંબર, ફાઈવ સેવન થર્ટી એન્ડ ફિફ્ટી, એ પણ સ્ક્વેર છે. તો જો આ બંનેમાં કોમન શું છે, આ બંનેમાં કોમન બી છે, આ બંનેમાં કોમન બી છે, આ બંનેનો યુઝ થાય છે ને, અને આ બંનેમાં કોમન શું છે, ડી, તો બીડી થઈ ગયું, એનું સિમ્પ્લિફિકેશન બીડી થઈ ગયું, એનું સિમ્પ્લિફિકેશન બીડી થઈ ગયું. ઓકે ચલો એના પછી બી અને ડી, સોરી સી લખાઈ ગયો છે. ચલો એના પછી કયો સેલ નંબર, તો આ પાછી ક્વાડ પેર બની જાય છે. જો એ ક્યાં ગઈ, હજી કઈ ખૂટે, સિક્સ 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 સિક્સ, હા ફોર્ટીન વન, હા ઇલેવન વાળો રહી ગયો છે, આ ઇલેવન વાળો, હા એટલે આ થઈ ગઈ ક્વાડ પેર. કયા કયા સેલથી, તો દસ અગિયાર ચૌદ અને પંદર, સ્ક્વેર ક્વાડ પેર થઈ ગઈ. ચલો આ આ બંનેમાં કોમન શું છે ભાઈ, એ એક, આ બંનેમાં એ કોમન છે, એક એ કોમન છે, અને આ હોરિઝોન્ટલમાં સી કોમન છે, તો એ સી થઈ ગયું. એટલે હવે આખું ફંક્શન શું બનશે, એફ બરાબર એ બાર સી બાર પ્લસ બી ડી પ્લસ એ સી, આ થઈ ગયું સિમ્પ્લિફિકેશન. હવે આ દોર્યા પછી વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે અહીંયા લખેલો છે કે ડ્રો યુઝ ડ્રો સર્કિટ યુઝિંગ નાન્ડ ગેટ, તો આવડે કોનું, તો આની દોરવાનું, સિમ્પલ સાત માર્ક્સ ની અંદર પૂછે યુઝિંગ નાન્ડ ગેટ, તો આવડશે યસ યા નો, તો સર્કિટ પણ દોરવાની પૂછતા હોય છે. પ્રેક્ટિસ કરી લેજો, આ ટાઈપનો એક્ઝામ્પલ 110% પેપરમાં હશે, સાત માર્ક્સની અંદર હશે, સેવન માર્ક્સની અંદર એક્ઝામ્પલ હોવાનો છે, ફાઇનલ છે, ક્લિયર. ઓકે એની ડાઉટ આની અંદર મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનો છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈ લઈએ. એ જ ટાઈપનો કાર્નોફ મેપ કીધો છે અને પીયુએસ ટર્મ મેળવવાનો છે, તો પીયુએસ ટર્મ કીધું છે. હવે ઝીરોથી અહીંયા એ બી સી છે એટલે ત્રણ જ ટર્મ છે, તો ત્રણ ટર્મ માટે શું થશે, મારો કાર્નોફ મેપ ડ્રો કરવો છે, તો હોરિઝોન્ટલ લઈ લઉં, આઠ ખાનાનો થઈ જશે. ચલો આઠ ખાનાનો હોરિઝોન્ટલ થઈ ગયો. ઓકે અહીંયા થઈ ગયો એ બી, અહીંયા સી, હવે અહીંયા એમ, પાઈ એમ એટલે શું છે, એ પ્લસ બી, બીજાનો બાર, બંનેનો બાર અને પહેલાનો બાર, એક પણનો નહીં અને બીજાનો. ચલો આ નંબર થઈ ગયો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન. ચલો હવે વન કોનામાં છે, તો અહીંયા ઝીરો, અહીંયા ઝીરો વડે રિપ્રેઝન્ટ થાય, ઝીરોમાં છે, ટુમાં છે, થ્રીમાં છે, ફોરમાં છે, ફાઇવમાં છે અને સિક્સમાં છે. ઓકે આટલી વસ્તુમાં છે, ક્લિયર. તો આ કાર્નોફ મેપ થઈ ગયો તમારો, ક્લિયર. એની ડાઉટ આ કાર્નોફ મેપની અંદર. હવે જો એની પેર બનાવી છે, તો પેર કઈ બનશે, એક તો આડી આ હોરિઝોન્ટલ પેર બની જશે બધાની, તો આ બધામાં તો આ ઉપર બધું આવી જતું હોય, એટલે ખાલી ફક્ત આ જ આન્સર આવે. તો સેલ નંબર શું થઈ ગયા, સેલ નંબર કયા કયા, ઝીરો
2, 6 અને 4 થી શું થશે? C મળી જશે સેલ નંબર. પછી બીજી કઈ પેર? એક પેર બનશે વર્ટિકલ પેર. તો એમાં શું આવશે? ઊભી પેર છે તો C ઇન્ટુ C બાર, A પ્લસ B બાર છે તો એની અંદર શું થશે? બી તમારો જે ઊભી પેર હોય ને, જ્યારે પણ ઊભી પેર હોય ત્યારે એની અંદર શું આવશે વિદ્યાર્થી? આ આ બંને કોમન ઝીરો થઈ જશે. તો અહીંયા આવશે સેલ નંબર 2 એન્ડ 6 માંથી શું ફંક્શન બનશે? A પ્લસ બી બાર. ચલો એ જ રીતે આ પેર બની જશે. તો અહીંયા સેલ નંબર કયો? સેલ નંબર 4 અને 5, એમાંથી આન્સર આવશે A બાર પ્લસ બી. હવે ફંક્શન F બરાબર તૈયાર થશે તમારું. ફંક્શન F બરાબર C ઇન્ટુ A પ્લસ બી બાર ઇન્ટુ A બાર પ્લસ બી. આ થઈ ગયું મારું POS ટર્મ. ઓકે, POS ટર્મ થઈ ગયું. પેર બે ની કાં તો 4 ની કાં તો 8 ની પેર બને, આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પૂછાતું હોય છે. એક પર એક્ઝામ્પલ છોડવાનો નથી, પૂછાવાના છે. જેને સ્કોર કરવો છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો, વારંવાર કહું છું, ખાસ કરી લેજો. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ ના હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આજે આપણે વાત કરીએ 4-to-1 મલ્ટીપ્લેક્સર. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મલ્ટીપ્લેક્સર, ડી મલ્ટીપ્લેક્સર આ પૂછાતું હોય છે. તો મલ્ટીપ્લેક્સર શું છે એ પહેલાં થોડું સમજી લઈએ. તો મલ્ટીપ્લેક્સરનો મતલબ શું હોય છે? કહીએ મલ્ટીપલ ઇનપુટ હોય છે, ઘણા બધા ઇનપુટ હોય છે પણ આઉટપુટ ઓનલી 1 જ હોય છે. એન ઇનપુટ હોય છે પણ આઉટપુટ 1 જ હોય છે, પણ એ સિલેક્ટેડ ઇનપુટ પર નક્કી થશે. હવે આ સિલેક્ટેડ ઇનપુટ કઈ રીતના? તો ધારો કે 4 ઇનપુટ હોય તો 2 રેઝ ટુ n = 4. તો અહીંયા કેટલો પાવર મૂકું? 2. તો 2 નો 2 પાવર એટલે 4 આઉટપુટ થશે, એટલે 2 સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1 હોય. ઓકે, હવે પહેલું આપણે એને સમજી લઈએ. આખું આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક જ ટોપિક છે, બુકની અંદર આપ્યો નથી તમને, પણ ટોપિક પૂછાતો હોય છે, ઘણા બધા પેપર્સની અંદર પૂછાયેલો છે. તો આપણે પહેલાં વાત કરી લઈએ, ચર્ચા કરીએ મલ્ટીપ્લેક્સર. પહેલાં મલ્ટીપ્લેક્સરનો સિમ્બોલ આ રીતનો છે. મલ્ટીપ્લેક્સરની અંદર ચાર ઇનપુટ, એક આઉટપુટ, 2 સિલેક્ટેડ ઇનપુટ. ઓકે, ચલો આ થઈ ગયો D0, D1, D2 અને D3. ઓકે, અહીંયાથી S0, S1 અને અહીંયા Y આઉટપુટ મળશે 4-to-1 મલ્ટીપ્લેક્સર. ઓકે, હવે 4-to-1 મલ્ટીપ્લેક્સરની વાત કરીએ, ટ્રુથ ટેબલ એનું પહેલાં જોઈ લઈએ. તો અહીંયા ટ્રુથ ટેબલ આપણે એનું સમજી લઈએ. ટ્રુથ ટેબલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કઈ રીતના સિલેક્ટ થતો હોય છે? તો સિલેક્ટેડ ઇનપુટ 2 થઈ જશે આની અંદર, યાદ રાખજો. હવે સિલેક્ટેડ ઇનપુટના આધારે ટ્રુથ ટેબલ તૈયાર થતું હોય છે. તો ટ્રુથ ટેબલની અંદર શું થશે જોઈ લઈએ. બે સિલેક્ટેડ ઇનપુટ S0 અને S1. ઓકે, અહીંયા S0, S1 અને Y આઉટપુટ 0101001101. 0 ઇન્ટુ 0 એટલે D0માં સિલેક્ટ થશે, કારણ કે 0 ઇન્ટુ 0 એટલે આ 0 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે. જ્યારે S0 માં 0 આપશું, 1 માં S1 માં 1 આપીશું, ત્યારે કયા નંબરનું? D1 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે, પછી D2 નંબરનું ઇનપુટ સિલેક્ટ થશે અને D3 ઇનપુટનું સિલેક્ટ થશે. હવે આનું ટર્મ બનાવવું હોય તો આના ટર્મ શું થશે એ હું બાજુમાં લખી આપું છું. જો આના ટર્મ શું થશે, આ બંને 0 છે. ચલો અહીંયા આપણે લખી નાખીએ એના ટર્મ શું થશે. તો આનું ટર્મ થશે S0. આ ફર્સ્ટનું ટર્મ તમારે સમજવું હોય તો શું થશે? S0 S1 બાર D0, પછી S0 S0 બાર S1 બાર S1 અને D1. પછી અહીંયા તો ઇનપુટ આપેલું જ હશે ને, અહીંયા તો બધામાં D અને D ઇનપુટ આપીએ છીએ, તો બાર તો D ઇનપુટ મળી જ જવાનું છે. ક્લિયર? એક પણ એવું નથી કે D ઇનપુટ આઉટપુટ ના મળતું હોય. એટલે અહીંયા શું થઈ ગયું? હવે જો અહીંયા શું થશે, S0 બાર થઈ જશે. ચલો અહીંયા શું થશે, S0 બાર S0, પછી S1 અને D2, અને લાસ્ટનું પદ બનશે S0 S1 અને D3. એટલે Y બરાબર ફંક્શન તૈયાર થશે, Y = S0 બાર S1 બાર D0. ઓકે, પછી પ્લસ S0 બાર S1 D1, પછી S0 S1 બાર અને D2,
પ્લસ એસ ઝીરો એસ વન અને ડી થ્રી. ઓકે, હવે આની સર્કિટ ડ્રો કરવી છે તો બે ઇનપુટ આપણે લઈ લઈએ અહીંયા. એક એ ઇનપુટ થઈ જશે તમારું, આ એ, આ એસ ઝીરો, આ એસ વન બાર. ઓકે ચલો, હવે અહીંયા આ એસ ઝીરો એનો અહીંયાથી નોટ ગેટ એટલે આ થઈ ગયો એસ ઝીરો બાર. ચલો આ નોટ ગેટ એટલે આ થઈ ગયો એસ વન બાર, આ એસ વન. ઓકે ચલો, અહીંયા શું થશે, એન ગેટ કેટલા છે તો સરવાળો કરવો છે, એટલે પહેલાં તો આનો ગુણાકાર કરવાનો છે. આનો ગુણાકાર એટલે એન ગેટ, આ એક એન ગેટ, આ બીજો એન ગેટ, ત્રીજો એન ગેટ અને આ ચોથો એન ગેટ. ઓકે ચલો, અહીંયા એન ગેટમાં પહેલામાં શું આપવાનું છે, બાર આપવાનું છે, એસ ઝીરો બાર આપી દેવાનું છે, આ એસ ઝીરો બાર, એસ વન બાર અને અહીંયાથી ડી ઝીરો, અહીંયા ડી વન, અહીંયા ડી ટુ અને અહીંયા ડી થ્રી આપી દીધો. ચલો બીજામાં શું આપવાનું છે, એસ ઝીરો બાર, તો અહીંયાથી એસ ઝીરો બાર આપી દીધો મેં, અને આમાં શું આપવાનું છે, એસ વન, તો એસ વન આ રહ્યો, આ એસ વન આપી દીધો. ઓકે ચલો, ડી ટુ વાળામાં એસ ઝીરો, એસ ઝીરો આપવાનો છે, તો અહીંયાથી એસ ઝીરો આપી દીધો, આ એસ ઝીરો, આ ડી ટુ તો સેપરેટલી આપેલો જ છે. અને એસ વન બાર, એસ વન બાર ક્યાં છે, આ રહ્યો એસ વન બાર, તો અહીંયાથી આપી દીધો. ચલો અહીંયાથી એસ ઝીરો આપવાનો છે, એસ ઝીરો અને અહીંયાથી એસ વન, તો આ એસ વન. હવે બધાનો ભેગો કરી સરવાળો માટે ઓર ગેટ, તો અહીંયાથી ફંક્શન આપી દઈએ, તો આ ઓર ગેટ થઈ ગયું, એટલે આ ફાઇનલી વાય મળી જશે. તો આ થઈ ગયું મારું 4-to-1 મલ્ટીપ્લેક્સર, જે જીટીયુના એક્ઝામમાં પૂછાવાનું ફાઇનલ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આવડી જશે. ઓકે ચલો, એના પછી એનથી ઊંધું ડી મલ્ટીપ્લેક્સરની વાત કરી લઈએ. ડી મલ્ટીપ્લેક્સર, તો ડી મલ્ટીપ્લેક્સરમાં એક જ ઇનપુટ હોય અને મલ્ટીપલ આઉટપુટ હોય, એક ઇનપુટ હોય મલ્ટીપલ આઉટપુટ, એટલે એના જેવું જ છે. અને એ સિલેબસમાં પણ તમારું 1-to-1, 1-to-4 જ છે. તો આ રીતનું હોય છે, સમજી લો. એની અંદર શું હોય છે, અહીંયાથી એક જ ઇનપુટ હોય, એક જ ઇનપુટ હોય, મલ્ટીપલ આઉટપુટ હોય, અહીંયા ચાર, અને સિલેક્ટેડ ઇનપુટ તો હોય જ પાછા. ઓકે જો આ એક ઇનપુટ ડી ઇનપુટ છે, આ 1-to-4 ડી મલ્ટીપ્લેક્સર, વાય ઝીરો, વાય વન, વાય ટુ, વાય થ્રી, અને અહીંયા શું હશે, એસ ઝીરો અને એસ વન. હવે આનું ટ્રુથ ટેબલની વાત કરીએ, તો ટ્રુથ ટેબલમાં અહીંયા સમજી લો કે આ ટ્રુથ ટેબલ આનું ડ્રો કરવું છે, તો અહીં ચાર ઇનપુટ આવશે, એટલે કયા કયા બે ઇનપુટ આવશે, એસ ઝીરો, એસ વન, કમ્પલસરી બધામાં ડી તો આપવાના જ છે આપણે. ચલો અહીંયાથી ડી તો આપી જ દઈશું, પછી આ એસ ઝીરો, એસ વન, વાય ઝીરો, વાય વન, વાય ટુ અને વાય થ્રી. ચલો અહીંયા તો ડી, એટલે બધામાં ડી 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 અને ડી, એસ ઝીરો, એસ વન, વાય ઝીરો, વાય વન, વાય ટુ, વાય થ્રી, ઝીરો ઝીરો વન, ઝીરો વન, ઝીરો વન વન. જ્યારે ઝીરો ઝીરો હશે ત્યારે આ ડી સામાં જશે, આની અંદર બાકી બધામાં શું હશે, ઝીરો ઝીરો ડી આમાં જશે. વન ઝીરો એટલે ડી ક્યાં હશે, વાય ટુ. વન ટુ નું વેલ્યુ, આનો વેલ્યુ શું થાય, વન ઝીરો એટલે ટુ, વન વન એટલે થ્રી વેલ્યુ, એટલે થ્રીમાં આઉટપુટ હશે, બાકી બધામાં ઝીરો હશે. હવે આનું તમારે સિમ્પ્લિફિકેશન એકદમ ઇઝી છે. જો આનું બનાવો શું બનશે, તો ડી તો ખરો જ, એસ ઝીરો બાર, એસ વન બાર, એટલે વાય વાય ક્યારે, આ વાય વાય ઝીરો માટે આ થઈ ગયું. આ કોના માટે, ચલો અહીંયા લખી નાખીએ, વાય ઝીરો માટે ટર્મ શું થશે, વાય ઝીરો માટે, વાય ઝીરો ક્યારે ડી છે, તો ડી એસ ઝીરો એસ વન બાર હોય ત્યારે. વાય વન ક્યારે છે, વાય ડી ક્યારે છે, તો ડી તો હોય, પછી એસ શું હોય, બાર હોય, એસ શું હશે, બાર, અને વન એસ વન હશે. વાય થ્રી માટે બુલિયન એક્સપ્રેશન શું થશે, તો ડી પછી ડી એસ ઝીરો બાર, એસ ઝીરો અને એસ વન બાર, અને ફોર ટુ માટે, અને થ્રી માટે શું થશે, ડી એસ ઝીરો અને એસ વન. ઓકે તો આની સર્કિટ ડ્રો કરવી હોય વિદ્યાર્થી મિત્રો, આની સર્કિટ ડ્રો કરવી હોય તો કઈ રીતના થાય છે બતાવી દઉં. જો આની સર્કિટ ડ્રો કરવી છે, તો આની સર્કિટ ડ્રો કરવા માટે આપણે પહેલા બે લઈ લઈએ ઇનપુટ, અહીંયાથી એક એસ ઇનપુટ, એસ ઝીરો બાર ઇનપુટ, અને દરેકમાં ડી તો આપવાનું છે, એટલે આ ડી લઈ લીધો. ઓકે ચલો, એનું સેપરેટલી અહીંયા આ એસ ઝીરો નોટ ગેટ એસ બાર, આ
S1 અનાર D AND ગેટ AND ગેટ AND ગેટ AND ગેટ. ચલો બધામાં ડી તો આપી જ દઈએ, આ ડી આપી દીધો, આમાં ડી આપી દીધો, આમાં ડી આપી દીધો. આ વાય ઝીરો, વાય વન, વાય ટુ એન્ડ વાય થ્રી. ચલો હવે અહીંયા પહેલામાં શું આપે, એસ ઝીરો બાર, તો અહીંયાથી એસ ઝીરો બાર આપી દીધો મેં, અને અહીંયાથી એસ વન બાર આપી દીધો. ચલો બીજામાં એસ એસ ઝીરો બાર આપવાનો છે, આ એસ ઝીરો બાર આપી દીધો, અને બીજામાં એસ વન આપવાનો છે, તો આ એસ વન. ચલો વાય ટુ માં શું આપવાનું છે, એસ ઝીરો, એસ ઝીરો આપી દીધો, અને શું આપવાનો છે, એસ વન બાર, તો આ એસ વન બાર આપી દીધો. ઓકે, છેલ્લામાં બંનેનો બાર વગરનું એસ ઝીરો બાર, અને અહીં સોરી, અને એક અહીંયાથી આવશે, એક અહીંયાથી આપવાનો છે. ઓકે, તો આ થઈ ગઈ એની સર્કિટ. તો આ થઈ ગયું 1-2-4 ડી મલ્ટીપ્લેક્સર, જે જીટીયુના એક્ઝામમાં 100% પૂછાવાનું છે, ફાઇનલ પૂછાશે. આવડશે વિદ્યાર્થી મિત્રો? એક પણ ક્વેશ્ચન એવો ના બનવો જોઈએ કે તમને ના આવડતું જોઈએ. ઓકે, ક્લિયર? ચલો એના પછી વાત કરી લઈએ. નેક્સ્ટ છે ક્વેશ્ચન, ફોર ટુ ટુ એન્કોડર. શું છે ફોર ટુ ટુ એન્કોડર, જે તમારા જીટીયુના પેપરમાં પૂછાતો હોય છે એન્કોડર. ચલો એન્કોડરની અંદર વાત કરીએ તો એમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી, એ ચાર ઇનપુટ હોય છે અને બે આઉટપુટ હોય છે. તો અહીંયાથી એન્કોડરમાં શું હશે, ચાર ઇનપુટ હશે. જો અહીંયાથી એક ઇનપુટ હશે, એક બી ઇનપુટ હશે, સી ઇનપુટ હશે અને ડી ઇનપુટ હશે. અહીંયા એક આઉટપુટ એ આઉટપુટ હશે અને બી આઉટપુટ હશે. અહીંયા ડી ઝીરો, ડી વન, ડી ટુ અને ડી થ્રી. આ થઈ ગયું 4-2-2 એન્કોડર. હવે આની અંદર છે ને, આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી, પેલામાં સિલેક્ટેડ ઇનપુટ પર હોય છે. તો આનું ટ્રુથ ટેબલ કઈ રીતના કામ કરે છે એ પણ હું તમને બતાવી દઉં, એકદમ ઇઝી છે. આમાં કોઈ સિલેક્ટેડ ઇનપુટ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે સિમ્પલ અહીંયા રીતના ઇનપુટ લઈ લેવાનું છે. અહીંયા ડિસિમલ નંબર લઈ લઈએ, ચાર છે. અહીંયા એક ઇનપુટ ડી ઝીરો, ડી વન, ડી ટુ અને ડી થ્રી, અને બે આઉટપુટ એ અને બી આઉટપુટ. ઓકે, ચલો ડેસિમલ નંબર 0, 1, 2, 3. અહીંયા ડી ઝીરો, ડી વન, ડી ટુ, ડી થ્રી. ઓકે, હવે જો જ્યારે પણ આ રીતના લો, અને અહીંયા ઇનપુટ કયા કયા છે, એ અને બી ઇનપુટ છે, એટલે અહીંયા એ અને બી ઇનપુટ થઈ ગયા, એ અને બી. આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા ઇનપુટ, આ થઈ ગયા આઉટપુટ. ઓકે, ચાર ઇનપુટ, ચાર આઉટપુટ. હવે સમજી લો કે ડી ઝીરો, ઝીરો એટલે ડેસિમલ નંબર, ડેસિમલ નંબર. તો જ્યારે ઝીરો હશે ત્યારે આની અંદર વન થશે, બાકી બધામાં શું હશે, ઝીરો હશે. 0, 1, 0, 0 ટુ નંબર, એટલે આ ટુ નંબરનું ઇનપુટ વન હશે ત્યારે બધામાં ઝીરો હશે, અને આ થ્રી નંબર, એટલે થ્રી નંબરમાં વન હશે. એટલે ઇનપુટ કઈ રીતના થશે, 0, 1, 0, 1, 0, 0, 1, 1 થશે. ઓકે, આ રીતના થશે. હવે સમજો કે અહીંયા એ માટે આપણે આઉટપુટ દોરવું છે, તો એ ક્યારે, એ એ માટે શું શું ઓન હશે, એ એનું આઉટપુટ દોરવું હોય, એ વન ક્યારે છે, તો ક્યારે વન છે, ડી ટુ હોય ત્યારે. તો શું હોય, ડી ટુ, અને પછી વન ક્યારે છે, ડી થ્રી, એટલે પ્લસ ડી થ્રી. ઓકે, ચલો બી માટે શું થશે, બી માટે વન ક્યારે છે, તો અહીંયા ડી વન હોય ત્યારે, પ્લસ ડી થ્રી, પ્લસ ડી થ્રી. હવે એની સર્કિટ દોર દઈએ. ચલો એ સર્કિટ દોર દઈએ, તો અહીંયા કેટલા ઇનપુટ છે, એ કેટલા ઇનપુટ છે, ડી ઝીરો, ડી વન, ડી ટુ, ડી થ્રી, આટલા ઇનપુટ છે. ઓકે, ચલો આટલા ઇનપુટ છે. આ ઇનપુટની લાઈન લઈ લઈએ, આ ડી ઝીરોની લાઈન, આ ડી ઝીરોની લાઈન, આ ડી વનની લાઈન, આ ડી ટુની લાઈન, આ ડી વનની લાઈન અને આ ડી થ્રીની લાઈન. હવે પહેલું મારે આઉટપુટ શું લેવું છે, એ આઉટપુટ લેવું છે, એટલે સરવાળો કરાવવો છે, તો એ આઉટપુટ. ચલો સરવાળા માટે એ આઉટપુટ, એ આઉટપુટમાં શું આપું, ડી ટુ આપી દઉં, અહીંયાથી ડી ટુ આપી દીધું અને અહીંયા ડી થ્રી આપી દીધું. ચલો પછી આની અંદર શું આપી દઈશું, બી આઉટપુટ લેવું હોય તો એક ડી વન આપીશું અને એક શું આપીશું, ડી થ્રી, એટલે કે આ એક ડી થ્રી આપી દીધું. શું, તો આ થઈ ગઈ મારી 4-2-2 એન્કોડર. એટલે અહીંયાથી જ્યારે તમે ઇનપુટ સિગ્નલ આપશો, અહીંયા વન આપશો, અહીંયા ઝીરો આપશો, અહીંયા ઝીરો આપશો, અહીંયા ઝીરો આપશો, તો એ ઝીરો, અહીંયા આઉટપુટ ઝીરો મળશે, જ્યારે આ ઇનપુટ શું મળશે, વન. જો મળી ગયો આઉટપુટ 0, 1. ઓકે, એટલે અહીંયા વન આપો છો ત્યારે એમાં ઝીરો આવશે. ઓકે, અને આની અંદર વન આવશે અને આની અંદર શું, અહીંયા શું આવશે, અહીંયા વન આવશે અને અહીંયા શું આવશે, વન આવી જશે. સોરી, આ ઝીરો, આ ઝીરો અને ઝીરો ઝીરો આવી જશે, અહીંયા વન
અને અહીંયા શું આવી જશે, ઝીરો આવી જશે. ઓકે, એટલે આ રીતના તમારી આઉટપુટ અને ઇનપુટ સિસ્ટમ કામ કરે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ ફોર ટુ એન્કોડર થઈ ગયું, એન થી ઊંધું ડીકોડર છે. ચલો હવે એના પછી વાત કરીએ લાસ્ટ તમારો ડીકોડર. ચલો ડીકોડર ટુ ટુ ફોર, એટલે અહીંયા આમાં સિલેક્ટેડ ઇનપુટ મલ્ટીપ્લેક્સ અને ડીમલ્ટીપ્લેક્સરમાં મતલબ જ આટલો છે કે એની અંદર સિલેક્ટેડ ઇનપુટ હોતા નથી. ઓકે, તો અહીંયાથી બે ઇનપુટ છે, અહીંયા એક ઇનપુટ છે એ અને આ બી ઇનપુટ છે. બાર આઉટપુટ, એક છે ડી ઝીરો, એક છે ડી વન, એક છે ડી ટુ અને એક છે ડી થ્રી. આ તમારા થઈ ગયા આઉટપુટ, આ થઈ ગયા તમારા ઇનપુટ. શું થઈ ગયા? ઇનપુટ. હવે સમજી લો, આનું ટ્રુથ ટેબલ દોરવું હોય તો શું થઈ જશે? આ રીતના ટ્રુથ ટેબલ લઈ લઈએ. ચલો એ અને બી બે ઇનપુટ જ છે, એ અને બી ઇનપુટ છે. તો અહીંયાથી એ ઇનપુટ, આ બી ઇનપુટ, ડી ઝીરો, ડી વન, ડી ટુ અને ડી થ્રી. ચલો આ એ ઇનપુટ, બી ઇનપુટ, ડી ઝીરો, ડી વન, ડી ટુ, ડી થ્રી. તો ઝીરો વન, ઝીરો વન, ઝીરો ઝીરો, વન વન. તો અહીંયા પહેલું અહીંયા શું આવશે? અહીંયા વન આવશે, બાકી બધામાં શું આવશે? ઝીરો, ઝીરો વન, ઝીરો ઝીરો, ઝીરો અને ઝીરો ઝીરો, વન ઝીરો અને ઝીરો 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 વન. ઓકે, હવે જો સેપરેટલી છે એટલે ડી ઝીરોનું બુલિયન એક્સપ્રેશન શું થશે? ડી ઝીરો ક્યારે વન છે? તો એ બાર અને બી બાર છે ત્યારે. ડી વન ક્યારે વન છે? ડી વન. તો ડી વન શું છે? એ અને બી બાર. પછી ડી ટુ, ડી ટુમાં વન ક્યારે છે? ડી ટુમાં વન એ અને બી બાર. ઓકે, અને ડી થ્રીમાં એ અને બી. ઓકે, તો હવે આનું આની તમારે દોર્યું હોય તો એ અને બી આવી ગયા. ઓકે, ચલો અહીંયા શું આવી ગયો? આ એ આવી ગયો, એનો એ બાર આવી ગયો, અહીંયાથી બી બાર આવી ગયો. ઓકે, આ બી આવી ગયો, બી બાર. હવે અહીંયા એન એન ગેટ લઈ લઈએ. આ એક એન ગેટ, આ બીજો એન ગેટ, આ ત્રીજો એન ગેટ અને આ ચોથો એન ગેટ. એટલે આ થઈ ગયો ડી થ્રી, આ ડી ટુ, આ ડી વન અને આ ડી ઝીરો. ચલો પહેલામાં શું આવી જશે? ડી ઝીરોમાં એ બાર અને બી બાર આવી ગયો. ચલો બીજામાં શું આપવાનું છે? એ આપવાનો છે, એટલે આ એ આપી દીધો અને બી બાર. તો આ બી બાર. પછી ત્રીજામાં એ આપી દીધો અને બીજામાં બી બાર, એટલે આ બી બાર આપી દીધો. અને ત્રીજામાં એ અને બી, તો આ એ આપી દીધો અને આ બી આપી દીધો. તો આ થઈ ગયું તમારું ડીકોડર. વેરી એન્ડ વેરી મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ટોપિક ખાસ કરી લેજો, એક પણ ટોપિક એવો નથી કે જે જીટીયુમાં ના પૂછાતો હોય, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મલ્ટીપ્લેક્સર, ડી મલ્ટીપ્લેક્સર, એન્કોડર ને ડીકોડર, આ ચારમાંથી બે ક્વેશ્ચન તો હશે. ઘણી વખતે ચારે ચાર આવી જતા હોય છે, તમારે સિલેક્ટ કરવાનો કયો લખવો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ આની અંદર? ઓકે, ચલો મિત્રો, એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ છે છે એ કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ. તો અહીંયા કોમ્બિનેશનલ સર્કિટ છે, ઇનપુટ આપો આઉટપુટ મળી જશે, વચ્ચે કોઈ પ્રોસેસ થતી નથી, ફક્ત ગેટ યુઝ થાય છે, મેમરી યુઝ થતી નથી. એ સિક્વન્શિયલ સર્કિટનો ડિફરન્ટ પૂછાતો હોય છે, તો ઇનપુટ આપો, આ પ્રોસેસ થશે, મેમરી એલિમેન્ટમાં જશે અને પછી તમને આઉટપુટ મળશે. એટલે આની અંદર ઓનલી લોજિક ગેટ, લોજિકલ ગેટનો યુઝ થાય છે. આનો ડિફરન્ટ પૂછાતો હોય છે, આમાં લોજિક ગેટનો તો યુઝ થાય જ છે, ઉપરાંત મેમરી મેમરી ડિવાઇસ પણ યુઝ થતો હોય છે. ઓકે, પછી અહીંયા ઇનપુટ આઉટપુટ એ ઇનપુટ પર ડિપેન્ડ છે, પણ આઉટપુટ એ ઇનપુટ અને મેમરી બંને ઉપર ડિપેન્ડ છે, બંને ઉપર ડિપેન્ડ રહેતો હોય છે. ત્રીજી વસ્તુ, આની સર્કિટ એકદમ ઇઝી કોમ્પ્લિકેટેડ હોય છે, આની સર્કિટ થોડી ઇઝી હોય છે, આનો ખર્ચ વધારે હોય છે, આનો ખર્ચ ઓછો હોય છે. તો આ એક ડિફરન્ટ પૂછાતો હોય છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ છે, ખાસ કરવાનો છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર ફ્લિપફ્લોપ કરવાના કે નહીં, તો સિક્સ માર્ક્સના પૂછાવાના છે, એમાંથી આ ડિફરન્ટ પૂછાઈ જવાનો છે. ફ્લિપફ્લોપમાં આરએચ ફ્લિપફ્લોપ કરવો હોય તો કરી શકો, કાં તો જે કે ફ્લિપફ્લોપ કરી શકો. બાકી આટલા ક્વેશ્ચન કરી લેશો તો તમારું 60-65 માર્ક્સનું આરામથી કવર થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. એક પણ ક્વેશ્ચન બહારનો કરવાની જરૂર નથી. અહીંયા જેટલી પણ વસ્તુ મેં બતાવી છે એટલી દરેક વસ્તુ પરફેક્ટલી કરી લેવાની છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એક પણ વસ્તુ એવું નથી કે આપણે જે ના શીખવાડ્યું હોય, દરેક વસ્તુ મેં તમને અહીંયા કરાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો,
કે હજી સુધી તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તમારા જોડે કનેક્ટમાં હોય, જેટલા પણ ફ્રેન્ડ્સ કનેક્ટમાં હોય, એ બધાને આ વિડીયો શેર કરી દેશો જેથી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ઇઝી પડી શકે, સારા એવા માર્ક્સ મેળવી શકે. અને આનો આખો કોર્સ બનાવેલો છે, આખી પીડીએફ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.